हेलो स्टूडेंट्स, केम छो बधाए? गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चलो आज आपणे वात करवानी छे धोरण 12 चेप्टर नंबर 7 एसी विद्युत प्रवाह नी अंदर आपणा नेक्स्ट टॉपिक नी, एटले के अवरोध आर, इंडक्टर एल अने कैपेसिटर सी ने एसी वोल्टेज सप्लाय आपवामां आवे तो एमां केवी असरो जोवा मळे, एना पावरनुं सूत्र, एनो फेजर डायग्राम नी बधी वात करवानी छे, बराबर। ई पहेला આપણે લોકો લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ જ હશે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ આ ચેપ્ટર એટલે કે નવ ચેપ્ટર 7 એસી પ્રવાહની શરૂઆત કરી હતી, જેમાં બધી બેઝિક વસ્તુ આપણે કહી હતી, બરાબર, જેની જરૂર આજે તમને પાછી પડશે, બરાબર। તેમાં આપણે એકદમ બેઝિકથી વાત ચાલુ કરી હતી કે ભાઈ એસી પ્રવાહ કોને કહેવાય, તો કે ભાઈ જેની કિંમત છે એ સમય સાથે કન્ટિન્યુઅસલી બદલાયા કરે। શું કામ બદલાય છે ભાઈ? તો કે જ્યાંથી આપણે ઉત્પન્ન કરીએ છીએ પાવર પ્લાન્ટમાંથી જ એનું ગૂંચળું ફરે છે, એટલે એમાં ફ્લક્સ છે એમાં ફેરફાર થાય છે અને સાઇન વિધેય અનુસાર એનો વોલ્ટેજ બદલે છે, જેનો આપણે ત્યારે યુઝ કરીએ છીએ, બરાબર છે। પછી આપણે એના ફાયદા ગેરફાયદા જોયા હતા કે ભાઈ એસી જેનાથી ફાયદો શું થશે કે એનો આપણે લાંબા ડિસ્ટન્સ ઉપર એને આપણે ટ્રાન્સમિટ કરી શકીએ, એમાં લોસ ઓછો થાય, એને તમે એસીમાંથી ડીસીમાં તો આસાનીથી કન્વર્ટ કરી શકો છો, એમાં તમે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરી શકો, એમાં વોલ્ટેજમાં ફેરફાર કરી શકો। આ બધા એના શું હતા ફાયદાઓ હતા કે જેથી આપણે એસી જે એનો યુઝ છે એ કરી છીએ। પછી આપણા ઘરની મોટાભાગની એપ્લાયન્સીસ છે એટલે કે બધી ઉપયોગી ઇલેક્ટ્રિકની આઇટમો, એમાં પણ આપણે એસીનો જ યુઝ કરવો પડે છે, બરાબર છે, મોટાભાગની આઇટમમાં, તો ત્યાં પણ એસી જ કામ આવે છે। પછી નેક્સ્ટ આપણે વાત થઈ હતી કોમ્પ્લેક્સ નંબરની, સંકર સંખ્યાની, કે ભાઈ રિયલ એટલે કે વાસ્તવિક સંખ્યા અને ઇમેજનરી એટલે કે કાલ્પનિક સંખ્યા છે એના સરવાળાને આપણે શું કહી છીએ, કોમ્પ્લેક્સ નંબર કહી છીએ, જેને આપણે સંકર સંખ્યા કહી છીએ, બરાબર છે, જે તમને પણ આ ચેપ્ટરમાં થોડું ઘણું કામ આવી જશે। એ બધી આપણે ચર્ચા થઈ હતી। પછી આપણે વાત થઈ હતી યાદ હોય તો કે ભાઈ સરેરાશ કિંમત જે સૌથી આઈમ્પી કોન્સેપ્ટ હતો કે એસી જે કરંટ છે કે એસી વોલ્ટેજ એસી જે રાશિ છે એની તમે શું કરશો ભાઈ, સરેરાશ કિંમત એક સંપૂર્ણ સાયકલ ઉપર હશો તો તમને શું મળશે, સંપૂર્ણ સાયકલ ઉપર એની કિંમત 0 મળશે। અને RMS કિંમત છે એટલા માટે આપણે લઈ દીધી કારણ કે રૂટ મીન સ્ક્વેર કે એનો વર્ગ લેવાથી શું થાય કે જે ઋણ કિંમતો છે એ પણ શું થશે, ધન થઈ જશે, પછી એની સરેરાશ લેશો અને પછી એનું વર્ગમૂળ લેશો, બરાબર। તો સંપૂર્ણ આવતકાળ ઉપર સરેરાશ કિંમત કેટલી થતી હતી ભાઈ, 0 થતી હતી, બરાબર છે। પછી RMS કિંમત આપણને કેટલી રીતે મળે, તો કે મહત્તમ કિંમત ભાગ્યા √2 જેની આપણે સાબિતી કહી હતી, બરાબર છે। અને અર્ધ આવતકાળ હોય, અર્ધ આવતકાળ તો આપણને એની કિંમત મળી હતી 2Vm/π, યાદ હોય તો 2Vm/π, કરંટ હોય તો 2Im/π, બરાબર છે। આ બધી આપણે વાત કહી હતી જેની જરૂર આજે ખાસ પડશે। ચલો તો આજે આપણે મેઇન ત્રણ વસ્તુ આપણી એટલે કે કોણ આપણા અમર, અકબર અને એન્થની, એના ઉપર ફોકસ કરવાનું છે, બરાબર રીતે ધ્યાન આપજો। ઘણા બધા MCQ છે એમાં કવર થઈ જશે અને આમાંથી બેઠે બેઠા ઘણી વસ્તુ છે એ ઓલરેડી પૂછાયેલી છે એક્ઝામમાં, બરાબર છે। તો RLC જે મેઇન જગ્યા કે આ તમને ત્રણ આવડશે તો નેક્સ્ટ લેક્ચરમાં તમને ખબર છે આપણે એના શું કરશું, જોટા ભણશું, એના મિક્સચર ભણશું, એટલે કે RL LC RC RLC, તો એમાં તો પછી શું છે કન્સેપ્ટ ખાલી યુઝ કરવાનો છે, અહીંયા બધી સાબિતીઓ આવશે, પછી ત્યાં તો સાબિતીઓ નહીં આવે, એનો યુઝ કરી કન્સેપ્ટ અને આપણે આગળ વધવાનું થશે, બરાબર છે। તો એટલે બરાબર રીતે ધ્યાન આપજો। ચલો તો સૌથી પહેલાં આપણે રીડિંગ પાડશું શું, તો કે અવરોધ આર ને એસી વોલ્ટેજ લાગુ પાડતા રેડી છે, અથવા તો શું આવે ભાઈ, તો કે શુદ્ધ આર, શુદ્ધ આર શું કામ લખી છે સાંભળજો, આપણે એવું કહી છીએ કે અહીંયા આપણે અવરોધ લઈ છીએ તો અવરોધમાં ખાલી અવરોધ જ છે, મતલબ કે તમે માઇક્રો લેવલે જોવા જાઓ તો એમાં થોડો છે એ શું થતો હોય, ઇન્ડક્ટન્સ કે કેપેસિટન્સનો ગુણધર્મ પેદા થતો હોય, જેને આપણે શું કરતા હોય ભાઈ, અવગણીને ચાલતા હોય, સમજાય છે। તો એટલા માટે આપણે એને કહીએ સુધાર, સુધારનો મતલબ સમજાય કે એમાં આર સિવાય કોઈ હશે નહીં, એલ પણ નહીં હોય અને સી પણ નહીં હોય, ખ્યાલ આવે છે, એટલે કે ખાલી માત્ર ને માત્ર આર હશે। ચલો તો આપણે બેઝિકથી વાત ચાલુ કરી, જેટલું ડ્રો કરાવીશ જે લખું છું એ બધું આપણે પછી ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય માટે સેમ મેથડ રાખશું, કે પહેલાં ડ્રોઈંગ આવશે, પછી એનું પ્રૂફ આવશે, પછી પાવરની વાત આવશે, એનો ફેઝર ડાયાગ્રામ આવશે, પછી છેલ્લે એક્સ્ટ્રા આવશે, તો એ બધી વસ્તુ આપણે RLC આજના દિવસમાં ત્રણેય માટે સેમ મેથડથી ચાલશું, એટલે તમને મજા આવે, પાકું છે। ચલો ભાઈ જોવો જોઈએ, તો આપણે એના ફિગરથી વાત ચાલુ કરી, તો આ વાત થઈ રજિસ્ટર આરની, એની સાથે તમે એસી સપ્લાય કનેક્ટ કરશો, બરાબર, એટલે કે આર રેડી છે, અને અહીંયા ખાસ આ લખવાનું સૂત્ર એનું ઇક્વેશન V = Vm
इंटू साइन ओमेगा टी रेडी जे चलो दरेक प्रूफ छे आर एल अने सी त्रणे मां आपणे लोको हमेशा शुं करशुं भाई वोल्टेज थी स्टार्ट करशुं रेडी अने आपणे जवानुं क्यां छे तो कि करंट बाजू शुं काम तमने ख्याल ज छे કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલો કડા તફાવત છે એ બધી આપણે વાત ખાસ કરવાની જગ્યા કે એના ઉપરથી એનો ફેઝર ડાયાગ્રામ અને એનો આલેખ આવશે ખ્યાલ આવે છે ચલો તો આપણે વોલ્ટેજથી વાતને ચાલુ કરી તો બરાબર રીતે જોતા જાય તો શું થાય છે વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી રેડી ચલો હવે આપણે કરંટમાં જવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે કે ભાઈ ઓહમ્સ લો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર રેડી અહીંયા શું આવશે વી એમ સાઇન ઓમેગા ટી જો જોઈ માટે ચલો આપણે કરંટને કરતાં બનાવી તો આર ક્યાં જશે છેદમાં ને શું હશે વીએમના છેદમાં આર ઇન્ટુ સાઇન ઓમેગા ટી જોયું હવે ઓહમનો નિયમ વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે શું થાય કરંટ થાય પણ આ વોલ્ટેજની મહત્તમ કિંમત છે તો કાંઈ વાંધો નહીં આપણને કરંટની પણ શું મળશે તો કે મહત્તમ કિંમત મળશે એટલે કેટલી આવશે વીએમના છેદમાં આર એટલે શું થશે બોલો જોઈ આઈએમ સાઇન ઓમેગા ટી થશે ને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી બરાબર છે જોવો જોઈ તો આને હાઇલાઇટ કરું છું દર વખતે હાઇલાઇટ કરીશ આ બ્લુ લાઇનમાં જે હાઇલાઇટ કરું તમારે એનો ખાસ ફોકસ કરવાનું જોવો જોઈ કે આપણે આ બેને કમ્પેર કરવા જોઈએ તો બેના સૂત્ર એકદમ મળતા આવે છે એ તમે જોઈ શકો છો કે બેમાં સેમ કળા ઓમેગા ટી છે એનો મતલબ આમાં કાંઈ કળા તફાવત છે ને એટલે કે આમાં કોઈ કોઈથી આગળ કે પાછળ નથી તો આના ઉપરથી એની આપણે શું લખશું ગોલ્ડન લાઇન ગોલ્ડન લાઇન મતલબ કે જેનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં હજારો વાર કરવાનો આવશે બરાબર છે અને એમ એમસીક્યુ માટે આ મોસ્ટ ટાઈમ બી વસ્તુ છે નીટમાં યાદ રાખજો આવા બેઝિક જ એમસીક્યુ પૂછાય છે કડા તફાવત કેટલો હોય છે આ તે બરાબર તો આપણે એને હાઇલાઇટ કરી અને લખી દઈએ શું તો કે શુદ્ધ રઝિસ્ટિવ સર્કિટમાં રઝિસ્ટિવ એટલે ખ્યાલ આવે શુદ્ધ આર ધરાવતી સર્કિટમાં વી અને આઈ બંને સમાન કળામાં હશે બરાબર વી અને આઈ બંને સમાન કળામાં હશે ક્યારે જ્યારે આર હોય ત્યારે જે તમને ચોખ્ખું દેખાય છે રેડી છે કે આ બે વચ્ચે કળા તફાવત કાંઈ નથી મતલબ તમારે આ જ વસ્તુ બીજી ભાષામાં કેવી હોય આવી પૂછાઈ શકે ને એ હવે શોર્ટમાં લખું છું બરાબર ને મતલબ કે આ પછી તમારે સમજી લેવાનું કે શું ધાર ધરાવતી સર્કિટમાં આઈ અને આઈ અને વી વચ્ચે કળા તફાવત શું હશે ભાઈ તો કે શૂન્ય હશે રેડી જાય એની વચ્ચે કાંઈ કળા તફાવત નથી રેડી આઈ અને વી વચ્ચે કળ તફાવત કેટલો હશે તફાવત પૂછે તો એની વાત છો બેમાં સમાન કળા હોય તો ઓબ્વિયસલી એનો તફાવત શું થવાનો છે ભાઈ ઝીરો જ થવાનો છે રેડી તો તફાવતની વાત છે કળ તફાવત શું હશે ઝીરો હશે બરાબર છે ચલો હવે આપણે એનો શું દોરીએ આપણે વાત થઈ પ્રમાણે ત્રીજા નંબરે આલેખ પહેલાં આપણે એની શું કીધી બેઝિક સાબિતી પછી અહીંની ગોલ્ડન લાઇન હવે આવશે આલેખ ચલો જોવો જોઈએ આલેખની અંદર એકદમ સિમ્પલ આલેખ છે એનો ઓમેગા ટી આવશે આ વાત થઈ વોલ્ટેજના લેખની આ ચોખ્ખું લખી જ આપું છું વોલ્ટેજ બી હવે તમને ચોખ્ખું દેખાય છે ભાઈ કે અહીંયા વોલ્ટેજનો ગ્રાફ છે હવે આમાં જો કરંટમાં ગયા એટલે આર વડે ભાઈગા જોયું એટલે ભાઈગા આર આવે છે એટલે કે આર છેદમાં આવે છે એટલે છેદમાં કંઈક કિંમત આવશે તો ઓબ્વિયસલી આ જે કિંમત મળશે એની કિંમત વોલ્ટેજની મહત્તમ કિંમત કરતાં કેવી છે જોવો જોવો ઓછી જ મળશે ને કે ભાઈગા આર છે જો તો આઈનો ગ્રાફ એટલે કે એની મહત્તમ કિંમત થોડી ઘણા કેવી બતાવશું આપણે ઓછી અને બે એક જ કળામાં છે એટલે શું થશે ભાઈ બે ભેગા જોવો જોઈએ ઝીરો થશે બે ભેગા વધશે બે ભેગા મહત્તમ થશે બરાબર છે બે ભેગા ઝીરો થશે બે ભેગા દિશા બદલાવશે બે ભેગા વિરુદ્ધ દિશામાં મહત્તમ થશે બે ભેગા ઝીરો થશે ખ્યાલ આવે છે એટલા માટે આપણે એને શું કહી દીધું કે બે સમાન કળામાં છે બરાબર છે ને અને ચલો આ ગ્રાફ છે એને આપણે શું આપી દઈએ નામ આઈ રેડી છે ભાઈ તો આ રીતે શું કરશે એ કામ કરશે હવે તમારાના વેક્ટર બતાવવા હોય તો કઈ રીતે બતાવે જોવો જોઈ વેક્ટર તમે જો હા ફેઝર ડાયાગ્રામની વાત કરીએ ફેઝર ડાયાગ્રામ કોને કહેવાય નામ જ છે ફેઝર એટલે
ઘૂમતો સદિશ એટલે કે ઘૂમતો શું કામ, કારણ કે આમાં આપણે ખૂણો બતાવવાનો છે, સમજે? એટલે ફેઝર ડાયાગ્રામ કોને કહેવાય કે જેની અંદર તમે સદિશ બતાવો છો, એનું મૂલ્ય બતાવો છો અને એનો ખૂણો બતાવો છો. ખૂણો કેમ? તો કે અહીંયા આપણે બેની વચ્ચે પાઈ બાય ટુ, 30, 60 ગમે એટલો ખૂણો હોઈ શકે, તો તમે એનો ખૂણો બતાવશો એટલે સદિશ ઘૂમતો મતલબ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ તમારે બતાવવાનું થાય, એટલે આપણે એને ફેઝર કહીએ છીએ. ફેઝર એટલે શું થાય? ફરતું, ખબર છે? આમ જ દોરવું જરૂરી નથી, તમારે એના સિમ્બોલિક ફોર્મ બતાવવાના હોય. ફેઝરનો મતલબ શું છે કે સિમ્બોલિક એક જાતનું રિપ્રેઝન્ટેશન છે. રેડી, જોવો જઈ, તમે એને આમ પામ લંબાવશો, આમ જ દોરવું ફરજિયાત નથી, બરાબર છે? જોવો જઈ, આ શું બતાવે છે? વોલ્ટેજની મહત્તમ કિંમત બતાવે છે, તો વોલ્ટેજ. અને આ શું બતાવે છે? કરંટની મહત્તમ કિંમત. ખ્યાલ આવે છે? આ VM અને IM. તો તમે જોઈ શકો છો ભાઈ કે બે જ દિશામાં છે, તો આ શું બતાવે છે કે બે વચ્ચે ફેઝ ડિફરન્સ 0 છે. આમ જ બતાવવું ફરજિયાત નથી, મેં શું કીધું હતું, તમે આમ બતાવો તો ચાલે. લ્યો આ VM, ખ્યાલ આવે? અને IM. તો આ શું બતાવે છે? આ ફેઝર ડાયાગ્રામ થઈ ગયો એક જાતનો, કે બે વચ્ચે કળા તફાવત શું છે? 0 છે, અથવા તો બે છે એ સમાન કળામાં છે. પાકું છે? તો આ વાત થઈ છે એની અવરોધની, એના બેઝિકની. હજી એના પાવરની વાત બાકી છે ભાઈ, જે પણ મહત્ત્વનો બહુ જ પોઈન્ટ છે. ચાલો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે એની સાબિતી સહિત પાવરની વાત કરી. ઓકે, ચલો રેડી. હવે વાત આવશે એના પાવરની, બરાબર ધ્યાન આપજો. ચલો ભાઈ, હવે DC હોય, DC તો સમજ્યા કે DC એક ધારો કરંટ જતો હોય, એટલે કરંટ વોલ્ટેજ પાવર બધું એક ધારું હોય, ચલો એક સરખું હોય, અચળ હોય. AC તો આપણે વાત થઈ હતી કે એની કિંમત કન્ટિન્યુઅસલી બદલાતી હોય, તો પછી તમારે શું કરવું પડે? એનો પાવર છે એની પણ સરેરાશ જ લેવી પડે. કેમ? તો કે એનો તત્કાલીન પાવર છે, અથવા તો તમે જેને પાવર ગોતશો એ દરેક સેકન્ડ એક દરેક ક્ષણે શું થવાનો છે બદલશે, કારણ કે દરેક ક્ષણે કરંટ અને વોલ્ટેજ શું હશે એસીની અંદર અલગ હશે. એટલે આપણે ચાલુ ક્યાંથી કરશું? તાક્ષણિકથી. પછી આપણે જાશું ક્યાં? તો કે આપણે વાત થઈ પ્રમાણે સરેરાશ તરફ, અને સરેરાશ લેવું જ પડે, કારણ કે અલ્ટરનેટિંગ એટલે કે બદલતી કિંમત છે, બરાબર છે? તો જોવું જોઈએ તાક્ષણિક પાવરના સૂત્રથી વાત ચાલુ કરી. તાક્ષણિક મતલબ કોઈ પણ સમય એનો પાવર કેટલો હશે, P બરાબર IV, જેનું સૂત્ર આપણને આવડે છે. તો આ તો સરેરાશ નથી ને ભાઈ, આ તાક્ષણિક પાવર છે. ચલો કંઈ વાંધો નહીં, સૂત્ર લખી નાખી હમણાં જે આપણે તમને સાબિત કરાવી, એ સૂત્ર લખવા છે. દરેકમાં મેથડ સેમ રહેશે, હાઇલાઇટ કરેલા છે, જોઈ લો. V બરાબર VM સાઇન ઓમેગા T, I બરાબર IM સાઇન ઓમેગા T. રેડી છે? અહીંયા શું આવશે જોવો જોઈ, I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા T, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા T, રેડી ઇઝ ઇક્વલ ટુ, ચલો IM ઇન્ટુ VM બારે, બરાબર છે? IM ઇન્ટુ VM બારે, બ્રેકેટમાં શું હશે? સાઇન ઓમેગા T, સોરી, હા, સાઇન ટુ સાઇન બે વાર છે ને ભાઈ. ઓકે, શું આવશે? સાઇન સ્ક્વેર ઓમેગા T, રેડી છે? ચલો હવે અહીંયા તમારું કામ થયું પાવર Pનું. હવે આપણે તો શેમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ? તો કે ના સરેરાશમાં. માટે સરેરાશ પાવર છે એની વાત કરી, તો એનો સિમ્બોલ તમને ખબર જ આવી, આપણે બ્રેકેટ બતાવી છે ને ભાઈ. સરેરાશ પાવર ઇઝ ઇક્વલ, ચલો ભાઈ, IM અને VM તો અચળ કિંમતો છે, મહત્તમ, એનો કાંઈ સરેરાશ નીકળે નહીં. અહીંયા શું હશે સરેરાશમાં? સાઇન સ્ક્વેર ઓમેગા T. જોજો ભાઈ, ઉતાવળ ન કરતા, બધી સાબિતી તમને કરાવેલી છે પૂર્વ તૈયારી રૂપે, એ તમને જો અહીંયા કામ આવશે, જેનું આપણે રિવિઝન કર્યું કે ખાલી સાઇન કે કોસ હોય તેનું સંપૂર્ણ આવતકાળ ઉપર 0 થાય. સરેરાશ જે પા વર્ગ છે, તો વર્ગથી શું થાય તે પર તમને એની અસર ખબર જ છે કે શું થશે, બરાબર છે ને ભાઈ? ચલો વર્ગમાં શું થશે તમને ખ્યાલ જ છે, એની આખી સાબિતી કરાવી છે, પાછી રિવાઇઝ કરાવું છું. સાઇન સ્ક્વેર એટલે શું થાય? 1 cos 2 ω t, યાદ છે? ખૂણો ડબલ ભાઈ કા બે. સાઇન સ્ક્વેર એટલે શું થશે? 1 cos ખૂણો ડબલ, અહીંયા કોસ હોત તો અહીંયા આપણે પ્લસ કરતા હોત, સમજાય? ચલો બગડો બાર કાઢ લ્યો, IM ઇન્ટુ VM ભાઈ કા બે. હા, અહીંયા શું આવશે? બેની આપણે સરેરાશ લઈ લઈએ ને અલગથી, બગડો બાર કાઢ લીધો, 1ની સરેરાશ માઇનસ cos 2 ω t સરેરાશ, જોઈ લેજે વિચારીને, બરાબર છે? માટે પાવર P બરાબર શું થશે ભાઈ? તો કે VM ઇન્ટુ IM બાય 2 ઇન બ્રેકેટ 1. હા, હવે તમે લખી શકો ને ભાઈ, એક સંપૂર્ણ આવતકાળ ઉપર સાઇન કે કોસ વિધેયની
સરેરાશ શૂન્ય થાય છે. શું કામ બધી સાબિતી તમારી પાસે છે. તો આનું સરેરાશ તો સોયું ભાઈ ઝીરો આવી ગયું, એટલા માટે તમને પાવરનું ફાઇનલી સૂત્ર મળશે પી બરાબર વીએમ ઇન્ટુ આઈએમ બાય ટુ. મોસ્ટ ટાઈમ એ સૂત્ર છે. હવે કંઈ યાદ આવે ભાઈ? આ સૂત્ર આપણે ચેપ્ટર છ ની અંદર એકસો દાખલામાં એનસીઆરટીનો એક દાખલો કરાવ્યો હતો. છેલ્લે એ દાખલામાં મેં તમને કીધું હતું કે સરેરાશ પાવર હોય તો છેદમાં બે આવે. શું કામ આવી એની ખબર પડી ગઈ સાબિતી, ખ્યાલ આવી ગયો? તો આ રીતે એ કામ કરે છે. અને હજી હું આપણે શું કરી સાદુરૂપ આપી છે ધ્યાન આપજો. આમાંનામાં બીજા કઈ રીતે પૂછાઈ શકે સૂત્રો બેઠે બેઠા જોજો. હવે નીચે બગડો છે છેદમાં બે, એટલે એને રૂટ ટુ બે વખત કહી શકો અલગથી, વિચાર લ્યો. અને હજી હમણાં આપણે રિવાઇઝ કર્યું કે ભાઈ આરએમએસ કિંમત કોને કહેવાય? તો કે મહત્તમ કિંમત ભાઈગા રૂટ ટુ. તો વીએમ અપોન રૂટ ટુ શું થાય? વીઆરએમએસ થાય. અને આઈએમ અપોન રૂટ ટુ શું થાય ભાઈ? તો કે આઈઆરએમએસ થાય. રેડી છે જોવો જોઈએ. તો આ મળી ગયું તમને પાવરનું બીજું શું તો સરેરાશનું વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ. બરાબર ધ્યાન જો ફરક છે. આની અંદર રૂટ ટુ બે વાર છુપાયેલા છે એટલે પાછું ટુ જ થાય, એટલે ભૂલ ન કરતા. બરાબર અહીંયા તમે ઘણા બધા સૂત્રો મૂકી શકો છો. અહીંયા તમારે ઇઝિક્વલ ટુ કરવું હોય તો વીએમ એટલે શું થાય બોલો જોઈએ? ઓહમનો નિયમ. આઈઆર થાય. આઈ કેવો લેવાનો? એમ મહત્તમ હોય તો આઈએ મહત્તમ લેવો પડે. ઇન્ટુ આઈએમ ભાઈગા ટુ. આઈએમ ઇન્ટુ આઈએમ શું થશે ભાઈ? આઈએમ સ્ક્વેર ઇન્ટુ આર બાય ટુ. રેડી છે? અહીં તમે સદરૂપ આપી શકો છો આરએમએસના રૂપમાં. વી ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ ઇન્ટુ આર લખો, લાઈસ કર આરએમએસ ઇન્ટુ આર થાય. ઘણા બધા સદરૂપ તમે આપી શકો છો. આ બધું એકવાર કીધેલું હોય તો તમને આઈડિયા આવે કે ભાઈ આ રીતે આગળ વધાય, કોઈને ખ્યાલ ન હોય તો. બરાબર જોવો જોઈ. વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર થશે ને, એટલે ઓહ્મસ લો. હા આ રીતે આઈ ઇન્ટુ આઈ શું થશે? આઈ સ્ક્વેર થાય. આઈ સ્ક્વેર આરએમએસ ઇન્ટુ થયું ને આઈઆરએમએસ, એટલે આઈએમ બાય રૂટ ટુ લ્યો એનો સ્ક્વેર કરો, એટલે આઈએમ સ્ક્વેર બાય ટુ આવી ગયું. તો અલગ અલગ સ્વરૂપો તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? ધ્યાન આવજો. આ સરેરાશ પાવરના સૂત્ર થઈ ગયા. તો મૂળ કહેવાનો મિનિંગ શું છે કે આમાં સરેરાશ પાવર છે એ ઝીરો મળતો નથી. શેમાં? તો કે અવરોધમાં. તો આ બધું આપણે શેના વિશે ડિસ્કસ કર્યું છે યાદ રાખજો ભાઈ. શુદ્ધ અવરોધ માટે ડિસ્કસ કરેલું છે. આ બધી વસ્તુની જરૂર એમસીક્યુમાં પણ છે. બરાબર ચલો આને નોટ ડાઉન કરી લો. પછી આપણે આગળ વધી હવે ઇન્ડક્ટર તરફ. અને એમાં આ બધું જે કરાયું એ પાછું ઇન્ડક્ટર માટે આપણે આ રીતનું જ સાબિત કરશું. બરાબર છે? લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ. ઓકે રેડી? ચલો નેક્સ્ટ આપણે વાત કરી જોવો જોઈ. શુદ્ધ ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લગાડતા, એટલે કે આપણે શેની વાત કરી છીએ? માત્ર એલ માટે. હવે અહીંયા તમને સમજાશે આપણે શુદ્ધ શબ્દ શું કામ વાપરીએ છીએ, ખ્યાલ આવે? કે શુદ્ધનો મતલબ કે હવે અહીંયા આપણે ગૂંચડું દોરશું. ઇન્ડક્ટર કયો, કોઇલ કયો, ગૂંચડું કયો, ચોક કયો, તો બધું એક જ થાય. તો શું એ ગૂંચડું કાંઈક મટીરિયલનું બનેલું નહીં હોય? હે? અને એ મટીરિયલ છે તો શું એને અવરોધ નહીં હોય? તો આપણે એના અવરોધને અહીંયા શું કરી દીધી ભાઈ? અવગણી છીએ. બરાબર કે ભાઈ એમાં અવરોધ નથી, ખાલી એમાં ઇન્ડક્ટન્સ નામની પ્રોપર્ટી છે. અહીંયા આપણે બહુ ડિટેલમાં અમુક થિયોરિટિકલ કન્સેપ્ટની વાત કરવાના છીએ, પ્રેક્ટિકલી કઈ રીતે કામ કરે છે આ તે. તો ખાસ ધ્યાન આપજો. બાબાજી અત્યારથી તમને ચાલુ કરી દઉં તો યાદ કરો છે ઇન્ડક્ટન્સમાં મેં તમને એક વાત લખાવી દીધી. બરાબર છે? કે ભાઈ ઇન્ડક્ટન્સ છે એ ક્યારે પિક્ચરમાં આવશે? જ્યારે એમાં કરંટ નહીં હોય ભાઈ, કરંટમાં ફેરફાર થાય ત્યારે ઇન્ડક્ટન્સ નામનો ગુણધર્મ આવે. કોઈ પણ કોઇલ છે તેમાં ઇન્ડક્ટન્સ ન કહેવાય. જો સાંભળજો, કોઈ પણ કોઇલ હોય, દુનિયાની ગમે એ વસ્તુ હોય ને, તેમાં અવરોધ છે એમ કહેવાય. સમજે? ગૂંચડું છે તેમાં અવરોધ હોય, નો ડાઉટ. હાલો તો ગૂંચડામાં ઇન્ડક્ટન્સ છે એવું ન કહેવાય. ગૂંચડામાં પ્રવાહ નાખો, એમાં ફેરફાર કરો, પછી એમાં ઇન્ડક્ટન્સ નામનો ગુણધર્મ પેદા થાય. બેમાં હાથી ઘોડાનો ફરક છે. આ સમજો, આગળના કન્સેપ્ટમાં કામ આવશે. તો વિચારીને તમને કહેવામાં આવે છે કે આ કઈ રીતે કામ કરે છે એને કોઈ દી આપણે શાંતિથી સમજ્યા જ નથી, નથી એવો કોઈ ટાઈમ આપ્યો આપણે એ વસ્તુ સમજવામાં. કે અવરોધ છે આર ઇઝ ઇક્વલ ટુ રો લા, રો એલ બાય એ. જે વસ્તુને રો હોય, એલ હોય, એ હોય, એને અવરોધ આપણે ગોતી શકીએ છીએ. એવી રીતના એલમાં તો એન ફાઈ બાય આઈ આવે. અને એનું આખું પ્રૂફ આપણે કરેલું છે કે ઇન્ડક્ટન્સ નામનો ગુણધર્મ ક્યારે પેદા થાય? જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય, કરંટમાં ફેરફાર થાય. તો ગૂંચડું છે તો એના માટે ઇન્ડક્ટન્સ ડાયરેક્ટ બોલી શકાય નહીં. એમાં પ્રવાહ પસાર કરો, એમાં ફેરફાર કરો તો ઇન્ડક્ટન્સ પેદા થાય એવું કહી શકાય.
वस्तु ख्याल आए तो बेमा फरक है जेना विषे हजी आज बात करी हमें पाछू आप रिवाइज करशूँ एना विषे आप चर्चा करशू तो आज सलाह ईपी तमने खास काम आम जो लेजो ते बराबर हालो ओनी जेमज सौथी पहेला आपणे दोरशू एनी फिगर जो जाई चलो त्यां आपणे आर लखता अहीं शुं लखशू एल सप्लाय वी बराबर वी एम साइन ओमेगा टी रेडी छे ओके चलो हवे आपणे वात करी एना प्रूफनी बराबर ध्यान आपजो मैं शुं कीधुं तुं आपणे वोल्टेजथी शुरुआत करशूं तो अहीं शुं लखशो वी इज इक्वल टू VM into sin omega t चलो हवे आपणे जाऊं छे क्यां तो के करंटमां जाऊं छे बराबर ने भाई तो आ इंडक्टर छे गुचरू जेना माटे वोल्टेजनुं सूत्र शुं थाय L into di by dt थाय ने आमां ओहमनो नियम थोड़ी आवशे L into એટલે V બરાબર IR નો થાય ને આમાં તો જો ચોખ્ખું દેખાય છે કે di by dt કરંટમાં ચેન્જ આવે તો L છે બરાબર છે એટલે કે એની બાજુ તો સુધાશે એમાં ઇન્ડક્ટન્સ પેદા થશે ને તો એમાં તમને વોલ્ટેજ છે પ્રેરિત થયેલા જોવા મળશે તો L into શું આવશે di by dt ઇઝ ઇક્વલ ટુ વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી રેડી ચલો આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ કરંટ ગોતવામાં તો જો અહીંયા ડીઆઈને કરતા બનાવશો ડીટી ક્યાં જશે સાંભળજો સામે એલ ક્યાં આવશે છેદમાં માટે ડીઆઈ બરાબર વીએમના છેદમાં એલ ક્યાં આવશે છેદમાં વીએમના છેદમાં એલ ઇન્ટુ સાઇન ઓમેગા ટી ડીટી ક્યાં જશે ભાઈ સામે વાતો ડીઆઈ છે ને આપણે તો ટોટલ આઈ ગોતવો છે કે નહીં રેડી છે તો તમે સમજી ગઈશો કે નેક્સ્ટ સ્ટેપ શું આવશે એનું બે બાજુ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન આવશે વીએમના છેદમાં એ લાખું સ્ટેપ અચળ છે બહાર નીકળી જાય અને સંકલન કોનું થશે ભાઈ તો કે સાઇન ઓમેગા ટી અને કોની સાપેક્ષમાં તો કે ડીટીની સાપેક્ષમાં રેડી છે હવે ચાલો પ્રૂફને આગળ વધારી ધ્યાન આપજો ડીઆઈનું સંકલન શું થાય તો કે ટોટલ કરંટ આઈ થશે શું કરંટ આઈ બરાબર વીએમના છેદમાં એ શું નીકળી જાય બારે રેડી છે ચલો સાઇન ઓમેગા ટી છે એનું સંકલન શું થાય તો કે સાઇન છો યાદ રાખજો માઇનસ કોસ ઓમેગા ટી થાય અને સંકલનમાં વધારાનું પદ ક્યાં આવશે છેદમાં આવશે વિકલન હોત તો આપણે બાજુમાં લેતા હોત અને મેં તમને કીધેલું જ છે કે ભાઈ ઓમેગા ટી છે એનું સંકલન એટલે એનું વિકલન શું થશે આનું બીજી વાર થશે અંદરના સ્ટેપનું એટલે ઓમેગા ક્યાં આવશે વધારાનું પદ છેદમાં વધારો થાય કહેતો હોય ને ભાઈ વધારાનું પદ છે એ તમારે બીજી વાર બતાવવું પડે વિકલન હોય તો બાજુમાં સંકલન હોય તો છેદમાં બરાબર બસ નેક્સ્ટ સ્ટેપની આપણે વાત કરી થઈ ગયું સંકલન કમ્પ્લીટ શું હશે ઓકે વીએમના છેદમાં ઓમેગા એલ વીએમના છેદમાં ઓમેગા એલ એની બ્રેકેટ અહીંયા શું હશે ભાઈ તો કે માઇનસ કોસ ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી રેડી છે ચલો હવે લોચો શું છે બધી વસ્તુના કારણે છે આવું શું કામ કરી જઈએ આવું શું કામ કરી જઈએ તમારું ઓબ્ઝર્વેશન કરવાનું છે જો કે આ સૂત્રમાં જો સાઇન ફંક્શન છે જોયું તો આપણે કરંટને વોલ્ટેજ સાથે સરખાવવો જોઈએ ને કારણ કે તો આપણને કળા તફાવતની ખબર પડશે કોણ કોના કરતાં આગળ છે પાછળ છે આ તે પ્લસ માઇનસ હે તો હવે આપણે મજબૂરી શું છે ભાઈ અહીંયા આપણે કોસમાં છે જો અહીંયા સાઇન છે એનો મતલબ કે કોસમાંથી શું કરવું પડે આપણે સાઇનમાં જવું પડે કઈ રીતે જશું તો કે વીએમના છેદમાં ઓમેગા એલ ઇન્ટુ ચલો માઇનસ કોસ ઓમેગા ટી અને કોસમાંથી તમારે સાઇનમાં જવું હોય તો તમને ખબર જ છે કે પાઈ બાય ટુની જરૂર પડે બરાબર વિધેય બદલાવો હોય તો તમારે પાઈ બાય ટુની જરૂર પડે તો આની જગ્યાએ તમે શું લખી શકો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ ખ્યાલ આવે છે ભાઈ તો શું થશે તમારો વિધેય છે એ બદલી ગયો જોવો જોઈએ કોસનો સુધી આવે સાઇન કારણ કે એમાં તમે પાઈ બાય ટુની વાત કરો તો આ આવી ગયું તમારું સૂત્ર હવે સાઇન આવી ગયું એમાં જોવો જોઈએ નેક્સ્ટ વાત હવે જોવો જોઈએ ભાઈ ઓહમના નિયમ મુજબ અહીંયા વીએમ છે અહીંયા કરંટ છે તો છેદમાં ફરજિયાત કોણ હોવું જોઈએ બોલો અવરોધ હોવો જોઈએ ને જેમ અહીંયા તમે જોઈ શકો છો જોવો જોઈએ ભાઈ રેડી કે ભાઈ વોલ્ટેજના છેદમાં અવરોધ હોય તો તમને કરંટ મળે છે એવી રીતના જ સેમ કે અહીંયા કરંટ હોય અહીંયા વોલ્ટેજ હોય તો 100% અહીંયા શું હોવું જોઈએ અવરોધ હોવો જોઈએ ખ્યાલ આવે છે હવે બુદ્ધિ ચલાવો મેં તમને હમણાં 10 મિનિટ પહેલાં આખું રિવાઇઝ કરાવ્યું બરાબર છે નવી વસ્તુ તમે કીધી શું કે તમારે વિચારવું જોઈએ કે અવરોધ છે એ પહેલાંથી એમાં હોય જ છે ઇન્ડક્ટન્સ છે એ તો પ્રોપર્ટી એમાં પેદા થાય છે ખ્યાલ આવે છે અને આ ખાલી એલ નથી કે હું એલ લખી નાખું હે ખાલી એલ નથી બાજુમાં ઓમેગા છે ઓમેગા શું કહેવા માગે છે 2πf કે મારામાંથી ફ્રિકવન્સી નાખશો તો હું પેદા થઈશ એટલે કે કોણ ઓમેગા એલ વિચાર લેજો તો હું ઉત્પન્ન થઈશ બરાબર છે જ્યારે અવરોધમાં ક્યાંય વી બરાબર આર આવે આર બરાબર રો અલા
ક્યાંય ફ્રિકવન્સી ફ્રિકવન્સીની વાત ના આવે, એટલે એસી હોય કે ડીસી હોય અવરોધ તો પોતાનું કામ કરશે જ. આ શું થશે ભાઈ, એસી હશે ત્યારે, અને એસીમાં ફાયદો શું થાય કે એની વેલ્યુ કરન્ટલી કન્ટિન્યુ ચેન્જ થતી જ હોય, એટલે કરંટ તમારે ચેન્જ કરવાની કંઈ જરૂર નથી, ઓટોમેટિક ચેન્જ થતો હોય, તો આ ઉત્પન્ન થશે. એટલે અવરોધ છે ને ભાઈ એ વાસ્તવિક વસ્તુ છે, કે જે અવરોધ આમાં છે એટલે છે જ, કરંટ નાખો કે ન નાખો છે. જ્યારે ઇન્ડક્ટન્સ નામની જે પ્રોપર્ટી, જેને આપણે શું કહી દઈએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહી દીધું, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું કામ કહી દઈએ, એનું પર તમને બાય હાર્ટ આખું સમજાઈ જાય એવું કારણ આપી દઉં. બરાબર, જેમાં આપણે ચર્ચા કરી એના ઉપરથી જ, કે ઓમેગા એલ છે એટલે એનો નિમો સિમ્બોલ આવ્યો શું, એક્સેલ, એલ એટલે ઇન્ડક્ટિવ અને એક્સેલ રિએક્ટન્સ. કે લાગે ખાલી એલ તો લખાય નહીં, કારણ કે આની બાજુમાં ઓમેગા છે, અને આખું શેનું કામ કરશે ભાઈ, એક જાતના અવરોધનું, અવરોધનું કામ કરશે. એવું શું કામ કહેવાય, અવરોધ છે નહીં, કારણ કે યાદ કરો લેન્ઝનો નિયમ, ઓલો અવરોધ જેમ કરંટને રોકે છે એમાં શું કરે છે ભાઈ, કરંટને નહીં હોય ભાઈ ઉભા રહે જવું, કરંટના ફેરફારને રોકે છે. યાદ આવે કાંઈ, કરંટના શું કરે છે ફેરફારને રોકે છે, કોણ તો કે ઇન્ડક્ટન્સ અથવા તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નામની પ્રોપર્ટી. આ શું કરે છે ભાઈ, કરંટના ફેરફારને રોકે છે. એટલે કોઈ વસ્તુ રોકતી હોય ને આપણે અવરોધ કહી દઈએ ને ભાઈ, તો આપણે શું કરે છે એક જાતના અવરોધનું જ કામ કરે છે. હવે ચેક કરી લો ભાઈ, બે સૂત્ર છે, ઓકે, હજી આપણે કરંટનું, ઓકે, આની જરૂર પડશે જ, આમ તો કંઈ વાંધો નહીં. ચલો, હા, છેલ્લું સ્ટેપ આઈ બરાબર. ચલો ભાઈ, ઓહમનો નિયમ થઈ ગયો, વીના છેદમાં એક્સ, એટલે હવે હું આઈ એમ લખી શકું, ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ, પાકું છે. ચલો હવે પહેલાં આપણે આજે એક્સેલ બરાબર ઓમેગા લખ્યું છે એને પહેલાં ડિવાઈડ ડિસાઇડ કરી લઈ શું છે આ, પછી જે હતા ને પાછા આવી જાય. તો અહીંયા તમે શું લખશો ભાઈ, કે જ્યાં જ્યાં એક્સેલ બરાબર શું થાય, તો કે ઓમેગા એલ, ઓમેગા એટલે શું થાય, ટુ પાઈ એફ એલ થાય, ટુ પાઈ એફ થાય ને, ઇઝ ઇક્વલ ટુ, આને આપણે શું કહી દીધું કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે તો મસ્ત સમજો કે એનું નામ શું કામ રિએક્ટન્સ પાડ્યું છે, કયો જઈ ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ કામ કેમનો પાડ્યું, તો રિએક્ટન્સનો મતલબ શું થાય, એક જાત રિએક્ટન્સ એટલે શું થાય, એક જાતની અસર. તો ભાઈ અવરોધ છે એ તો કોઈ વસ્તુમાં છે એ છે જ, રિએક્ટન્સ તો દરેક વસ્તુમાં ના હોય, ગુચડામાં ના હોય, એમાં તો કરંટ નાખો ને એમાં ફેરફાર કરો તો રિએક્ટન્સ ઉત્પન્ન થાય. તો એ એક જાતિ શું થાય, ઉત્પન્ન થતી અસર છે, એમાં પદાર્થ પોતે એ અસર ક્યારે ઉત્પન્ન કરે છે, જ્યારે તમે કરંટમાં ફેરફાર કરો, તો એ પદાર્થના પોતાનામાં એ અસર કોઈ દી પહેલેથી હોતી નથી, જ્યારે અવરોધ તો પદાર્થમાં પોતાનામાં હોય છે, એટલે એને વાસ્તવિક કહેવાય. હવે એમ જાણું કે ભવિષ્યમાં જ્યારે આપણે એના ગ્રાફ કે કંઈ દોરી, ત્યારે અવરોધ છે એ વાસ્તવિક અક્ષ ઉપર બતાવીશ, નોલું કાલ્પનિક ઉપર બતાવીશ. એટલે હવે શંકર સંખ્યાની આખી વસ્તુ સમજાઈ ગઈ કે એને અવરોધ છે એને વાસ્તવિક કહેવાય, અને આ બધી અસરો ઉત્પન્ન થાય છે, એટલે આપણે એને કાલ્પનિક અવરોધ તરીકે લઈએ છીએ, જેને આપણે નામ આપ્યું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આમાં આપણું કંઈ ચાલવાનું નથી, કરંટમાં ફેરફાર થશે એટલે ઉત્પન્ન થશે, અને અવરોધ છે તો કરંટમાં ફેરફાર થાય ન થાય, તમે કરંટ એમાં પાસ કરો ન કરો, તો એમાં અવરોધ તો જે છે એ હોય જ છે. આ બધી વસ્તુ સમજાણી, તો એટલા માટે આપણે એને આને શું કહીએ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ, જે એક જાતની અસર છે, જે કરંટમાં ફેરફાર કર્યા બાદ પ્રેરિત થાય છે, ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, જોવા મળે છે. પાકું છે, વિચાર લેજો તમારે ત્યાં શાંતિથી. એટલે એનું નામ આપ્યું છે ઇન્ડક્ટિવ, અને એ કેવી અસર છે, કોના લીધે ઉત્પન્ન થાય, ઇન્ડક્ટરના લીધે, એટલે આપણે એને કહીએ છીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર, તો એ પણ એક જાતનો અવરોધ છે જે કરંટનો ઓપોઝ કરે છે, કરંટના ફેરફારનો. બરાબર, ચલો હવે આપણે આપણી ગોલ્ડન લાઈન લખી નાખી. ગોલ્ડન લાઈન મતલબ કે જે તમને ફૂલ કામ આવશે. બરાબર છે, શું તો હવે તમે આ બે સૂત્રને સરખાવો, દરરોજ જો ઓલામાં મેં હાઈલાઇટ કર્યું હતું, આમાં હાઈલાઇટ કરું છું, જો સાઇન આવી ગયું વી એમ આ તે આઈ વી, ઓમેગા ટી છે અહીંયા માઇનસ, ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ, જેનો મતલબ શું થયો કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં જોવો જોઈએ પાઈ બાય ટુ જેટલો પાછળ છે. આપણી ગોલ્ડન લાઈન શું લખશું ભાઈ, તો કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં, ઇન્ડક્ટિવ એટલે સમજાય કે જેમાં ઇન્ડક્ટર હોય, જેમાં માત્ર આ એલ હોય, માત્ર એલ હોય, શુદ્ધ ઇન્ડક્ટિવ લખી દઉં છું કૌંસમાં, એલ શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ એ વોલ્ટેજ કરતા કેટલો ભાઈ બોલો જોઈએ, તો કે પાઈ બાય ટુ જેટલો પાછળ હશે. બરાબર છે, હંમેશા આપણે છે ને કરંટના રૂપમાં વસ્તુ યાદ રાખવાની, કરંટ છે એ શું છે, તો કે પાઈ બાય ટુ જેટલો પાછળ હશે, એમાં તો કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ હોય એમાં ઇન્ડક્ટરમાં. આને જ આપણે ઊંધું લખી, તો લખવાનું જ છે કારણ કે આ બધું પહેલાંથી ધ્યાનમાં હોય તો વાંધો ન આવે,
હવે એક્ઝામમાં છે ને ઘણી વાર ઊંધું પૂછે છે, આપણે પછી હવામાં હોય અને ડાયરેક્ટ યાદ રાખીને ગયા હોય, ગોખીને ગયા હોય તો ફસાઈ જાય. આપણે કરંટના સ્વરૂપમાં યાદ રાખવાનું છે. પછી આને કદાચ ઊંધું પૂછાય કે ભાઈ કરંટ છે એ વોલ્ટેજ કરતા લગતા ભૂલી ગયા આપણે કરતા, હા બરાબર ને, કરંટ એ વોલ્ટેજ કરતા પાઇબર જેટલો પાછળ. તો એ ઊંધું પૂછે કે કરંટ વોલ્ટેજ કરતા પાઇબર જેટલો પાછળ, કે ઊંધું પૂછે કે વોલ્ટેજ છે એ કરંટ કરતા. તો ઉતારણમાં આપણે પાઇબર ટુ લખીએ એટલે પૂરું, કરંટ પાઇબર ટુ જેટલો પાછળ હોય તો એનો મતલબ વોલ્ટેજ શું હોય પાઇબર ટુ જેટલો આગળ હોય ને ભાઈ. તો આ જ લાઈનને આપણને બે રીતે મગજમાં હોવી જોઈએ. એટલે પહેલેથી તૈયારીમાં રહેવાનું કે ગમી પૂછી ઊંધું પૂછે તો. ચલો હવે આને હું શોર્ટમાં લખું છું, મેં ડાયરેક્ટ જેટલું જરૂરી છે એટલું જ, કે જો વોલ્ટેજના સ્વરૂપમાં વાત કરી તો શું બોલાય, તો કે વોલ્ટેજ એ કરંટ કરતા પાઇ બાય ટુ જેટલો શું હશે આગળ હશે. રેડી, આપણે યાદ રાખશું મેઇન લાઈન, શું કહેવામાં મેઇન લાઈન, એમાં તમને કરંટ છે પાઇ બાય ટુ જેટલો પાછળ જે ચોખ્ખું દેખાય છે, જો પાઇ બાય ટુ જેટલો પાછળ છે. એના કરતાં ઊંધું શું થયું કે આવડવા, આના કરતાં પાઇ બાય ટુ જેટલો આગળ છે. ખ્યાલ આવે છે ભાઈ? તો આ રીતે એક આ વસ્તુ યાદ રાખજો, ઊંધું પૂછાય તો મગજમાં હોવું જોઈએ. ચલો આને નોટ ડાઉન કરી લો. હવે આપણે ઓલાની જેમ ઓલામાં ફેઝર ડાયાગ્રામ દોર્યો તો એવી નાના ફેઝર ડાયાગ્રામની વાત આવશે અને પછી એના એક્સ્ટ્રા પોઈન્ટ્સની વાત આવશે, બરાબર છે? ચલો એને લખી લો પહેલાં. ઓકે રેડી, હવે આપણે વાત કરીએ એના ફેઝર ડાયાગ્રામની. ખાસ ધ્યાન આપજો, ફેઝર ડાયાગ્રામ એટલે સદિશના સ્વરૂપમાં બતાવવું, અને આપણે શેના સ્વરૂપમાં બતાવી છીએ, ગ્રાફ એટલે કે આલેખના સ્વરૂપમાં, બે રીતે બતાવવાનું છે. સો પહેલાં આલેખના સ્વરૂપમાં આપણે વાત કરી તો ધારો કે આ શેનો ગ્રાફ છે ભાઈ? વોલ્ટેજનો ગ્રાફ છે, બરાબર. તો કરંટનો ગ્રાફ ઓલું છેદમાં હતું ને કાંઈ, એટલે થોડોક નાનો થશે એના કરતાં. હા, હવે અહીંયા ધ્યાન શું રાખશો ભાઈ, કે આ પાઇ બાય ટુ જેટલો પાછળ છે, એટલે કરંટ શું બતાવો, સોરી, પાઇ બાય જેટલો પાછળ. ખ્યાલ આવે કે આ ઝીરો ઉપર હોય તો પાછળ પાઇ બાય ટુ ઉપર હશે આ રીતે અમેથી, બરાબર. થોડીક એની કિંમતે કેવી બતાવવાની, ઓછી નીચી બતાવવાની આ રીતે. ખ્યાલ આવે છે? જો જોઈ કમ્પ્લીટ. તો આ બે વચ્ચે જે કડા તફાવત છે એ શું હશે આ રીતે, ખ્યાલ આવે? આટલો હશે પાઇ બાય ટુ જેટલો, સમજાય? આ રીતે જોવો જોઈએ, બરાબર. તો આ જે ગ્રાફ છે એ શેનો છે, તો આપણે વાત થઈ પ્રમાણે કરંટનો છે, જે પાઇ બાય ટુ જેટલું આ પાછળ જ્યારે નીચેથી દોરવાનું, આ ઝીરો હોય ત્યારે આ પાઇ બાય ટુ ઉપર હોય, એટલે કે આની કિંમત મહત્તમ હોય, સમજાય? કાકાની કિંમત મહત્તમ તો જ થાય ને, ખ્યાલ આવે છે? જોવો જોઈએ, પાઇ બાય ટુ ઉપર તમે એને અહીંયાથી મૂકી દેશો એટલે તો તમારે એને ઊંધું બતાવવું પડે, એટલે કે આ બે વચ્ચે પાઇ બાય ટુ જેટલું આગળ પાછળ થાય છે. ઓકે ચલો, હવે વાતને આગળ વધારી. આમાંનામાં તમે ફેઝર ડાયાગ્રામ દોરવા માંગતા હોય અલગથી દોરીને બતાવી દઈશ, તમને જેમ મજા આવે એમ, બરાબર છે? જોવો જોઈએ, હાલી તમે એને લંબાવશો, આમ એટલે લંબાવશો, જોવો જોઈએ. રેડી, ફેઝર ડાયાગ્રામ એટલે તમારે સદિશ સ્વરૂપ બતાવવાનું, કોણ કોના કરતાં આગળ છે પાછળ છે, બીજો આમાં કંઈ ન હોય, બરાબર. અને જોવો જોઈએ, ધારો કે તમે પહેલાં બતાવો છો વોલ્ટેજ, આ રીતે જોઈ, આ વોલ્ટેજ રેડી છે, થઈને મહત્તમ કિંમત પકડી શકાય. તો આ કેટલો હશે કરંટ છે એના કરતાં એક્ઝેક્ટ પાઇ બાય ટુ જેટલો તમારે પાછળ બતાવવાનું છે આ રીતે, સમજાય? બસ પતી ગયું, રેડી, કરંટ છે એ પાછળ જે, આવું તમારે કહેવાનું. અને આ તમારે ચોખ્ખડ કરવી પડે કે તમે જ્યાં બોલો છો એ શેમાં બોલો છો, એન્ટી ક્લોકવાઇઝમાં બોલો છો, જોયું? એન્ટી ક્લોકવાઇઝ તમે જાઓ તો કરંટ કરતાં વોલ્ટેજ આગળ છે, જુઓ વોલ્ટેજ છે એ આગળ છે, એટલે આને ઘૂમતો સદિશ કહી છે. ને આ બે વચ્ચેના ખૂણાની વાત થઈ. હવે વોલ્ટેજનો ખૂણો ખાલી વાત કરી તો એ એક્સ અક્ષ સાથે કેટલો થાય, ઓમેગા ટી થાય, એક્સ અક્ષ સાથે ઓમેગા ટી થાય. આ ઓમેગા ટી હોય ભાઈ તો કરંટનો ખૂણો કેટલો થાય બોલો જોઈએ, તો કે પાઈ બાય ટુ માઇનસ ઓમેગા ટી થાય, વિચાર લ્યો. તો આ બધું તમને આ રીતે કામ આવે. તો આ થઈ ગયો એનો ઘૂમતો સદિશ, તમને મન પણ એમ બતાવો તો દોરી શકાય, જો આ રીતના ખ્યાલ આવે છે ભાઈ? તમે આમ દોરો તો હાલે, અક્ષ બક્ષ વગર એ લ્યો, અક્ષ વગર દોરો તો હાલે આ રીતે, બરાબર છે? આમ તમારે ખાલી બતાવવાનું શું છે ભાઈ, હા, કે ભાઈ કરંટ છે એ પાછળ છે, વોલ્ટેજ છે આગળ છે, ખ્યાલ આવે છે? આ રીતે તો કરંટ કરતા, અને પછી તમારે ડાયરેક્શન બતાવી દેવાની કે ભાઈ કઈ રીતે એન્ટી ક્લોકવાઇઝ જ્યારે આપણે જઈએ ત્યારે, સમજાય? એન્ટી ક્લોકવાઇઝ જવામાં આવે તો કરંટ છે એ ચોખ્ખું દેખાય છે પાઈ બાય જેટલો વોલ્ટેજ કરતાં પાછળ છે, તો વોલ્ટેજ છે કરંટ કરતાં પાઈ બાય ટુ જેટલો આગળ છે, એટલે એક્સિસના સ્વરૂપમાં બતાવવું એવું જરૂરી નથી, બરાબર. જોવો જોઈએ તો આ રીતે કામ કરશે. ચલો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે વાત કરીને એક્સ્ટ્રા કન્સેપ્ટ, બરાબર.
ઓકે ચલો હવે ખાસ ધ્યાન આપજો આપણે ઇન્ડક્ટર માટે સૂત્ર શું લખ્યું હતું યાદ કરો કેપે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું XL બરાબર ઓમેગા ઇન્ટુ L એ કોઈ એક દાખલામાંની જરૂર પડવાની છે ને બધાની એટલે 2πfL થાય જોવો જોઈએ તેનો મતલબ કે આ સૂત્ર ઉપરથી એના આઈડિયા શું આવ્યો એમાં ચોખ્ખું દેખાય છે જો એફ અને XL ઉપરથી L તો અચળ હશે ને L અચળ હશે તો ભાઈ XL છે એ શું છે તો કે L સોરી ફ્રિકવન્સી એફના સમપ્રમાણમાં છે દેખાય XL છે એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે એક જાતનો અવરોધ જ છે ઓલો કરંટનો અવરોધ કરે આ કરંટના ફેરફારનો અવરોધ કરે ફ્રિકવન્સીના સમપ્રમાણમાં છે જોયું મતલબ કે આનો જો ગ્રાફ બનાવવામાં આવે ભાઈ જોવો જોઈએ તો આવો ગ્રાફ બનશે XL સામે F ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે ને સમપ્રમાણ છે તારી રીતે ગ્રાફ બનશે રેડી છે તો આ થઈ ગયો તમારો એક કન્સેપ્ટ XL સામે Fનો ગ્રાફ પૂછાય તો બરાબર બીજી આપણે વાત કરી ભાઈ તો જોવો જોઈએ આમાં DCની વાત હોય જોજો મજા આવશે ઘણે તો આપણે માહિતી નહીં હોય પહેલાં તો એ માહિતી ક્લિયર કરવી પડે તો ભાઈ DCમાં કોઈ ફ્રિકવન્સી ના હોય કેમ તો કે DCનો ગ્રાફ આમ સીધો હશે ફ્રિકવન્સી આવૃત્તિ શેમાં હોય જે આવર્ત રીતે બદલતું હોય એમાં આવૃત્તિની વાત આવે ખ્યાલ આવે છે ભાઈ તો આ યાદ રાખજો હવે જે આ બધું કરાવું છું એ તમને ચેપ્ટર 14 ધોરણ 12 સેમિકન્ડક્ટરમાં રેક્ટિફાયર અને ફિલ્ટર આ બે જગ્યાએ એક્સ્ટ્રા કન્સેપ્ટમાં કામ આવશે પહેલેથી કહી દઉં બરાબર કે DC માટે શું થાય ફ્રિકવન્સી ઝીરો હોય તો અહીંયા તમારે ધ્યાન આપવાનું છે સૂત્ર તરફ જોઈ રહ્યું એફને તમે ઝીરો લઈ લેશો હાઇલાઇટ કરું છું એફને તમે ઝીરો લઈ લેશો તો તમને XL શું મળશે ઝીરો મળશે ખ્યાલ આવે છે શું કહેવા માગે છે ખ્યાલ આવ્યો ભાઈ કે DC માટે ઇન્ડક્ટર છે એ એકદમ દરવાજા ખોલીને જ બેઠો છે કે આવી જ જા કેમ કે એની ફ્રિકવન્સી ઝીરો હોય DCની પૂરેપૂરું જવા દેશે એને અવરોધ કરશે નહીં અને જો તમે XL ઝીરો લેશો જો જઈ તો તમને કરંટ કેવો મળશે હું આમ લખી નાખું ચાલે ને V/XL V/0 ખ્યાલ આવે ભાઈ કરંટ છે આદર્શ રીતે કહું છું આદર્શ રીતે તમને શું મળશે અનંત મળશે રેડી છે અને જો આપણે AC વાત કરી AC માટે તો કંઈક ને કંઈક ફ્રિકવન્સી જશે એટલે XL બરાબર શું થશે 2πfL તો બુદ્ધિ ચલાવો કોઈ પૂછે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ શેમાં વધારે હોય AC કેમ તો કે જો ગુણાકારમાં છે એફ ગણવું અને કેટલા ગણવું એફ ગણવું હોય ઓલું તો શું હોય ઝીરો જ હોય કહેવાનો મતલબ સમજે એટલે જેમ ફ્રિકવન્સી વધશે એમ AC એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધતો જાય તો એના ઉપરથી આપણે નેક્સ્ટ ચર્ચા કરી બહુ જ મહત્ત્વની ધ્યાન આપજો આના કરતાં પણ કે XL બરાબર પાછું લખું છું 2πfL હોય એમ ફોકસ કરજો ખાસ બરાબર છે જોવો જોઈએ તો એની અંદર હવે આપણે વાત કરીએ AC AC હોય તો જ લાગવું પડશે એવી વાત શું કે ભાઈ એફ ધારો કે બધું છે સમજે ભાઈ એફ કેવી છે એફ છે એ વધારે આવૃત્તિ છે તો શું થશે બોલો એફ વધારે હોય તો XL વધારે થાય બોલો સૂત્રમાં દેખાય છે XL વધુ થાય હમણાં મેં તમને કરાવ્યું કરંટ મારું જોવો જોઈએ કરંટ તમને ઓછો મળે વિચાર લ્યો અને એ જ AC માટે AC હોય તો પહેલાં એફની વાત આવે ને સમજે એફ છે એ ઓછો હોય એફ આવૃત્તિ ઓછી તો શું થાય જો આવૃત્તિ ઓછી હોય તો XL સાવ ઓછું મળે એટલે કે ઇન્ડક્ટિવ રેટ ઓપોઝ ઓછો કરે ને ભાઈ કરંટનો વિરોધ ઓછો કરે લેન્ઝના નિયમ મુજબ તો XL તમને કેવું મળે ઓછું મળે ને XL ઓછું મળે કરંટ વધુ મળે આનો મતલબ શું થયો ભાઈ કે ઓછી આવૃત્તિ ધરાવતો AC કરંટ હશે તે આસાનીથી પાસ થઈ જશે એનો વિરોધ ઓછો થશે એનો મતલબ આસાનીથી પાસ થઈ જશે શું બોલો હું બરાબર એનો મતલબ શું થયો આ બે ઉપરથી કે આ લો પાસ ફિલ્ટર તરીકે કામ કરે છે આ તરીકે કેમ આ બધી વસ્તુ આપણે ચેપ્ટર 14 એક્સ્ટ્રામાં ડિસ્કસ કરશું ત્યારે પાછું યાદ કરાવીશ કે આની ફ્રિકવન્સી ઓછી હોય ને એની આસાનીથી જવા દે અહીંયા જોવાનું કરંટ વધારે છે જોયું આસાનીથી જવા દેશે અને જેની ફ્રિકવન્સી ઓછી હશે એનો અવરોધ વધારે હશે જો XL વધુ હશે એને જવા દેશે નહીં
તો મતલબ કે ઓછી ફ્રિકવન્સીને લો ફ્રિકવન્સી, લો એટલે એની શું સમજાયેલું છે ખબર છે, લો ફ્રિકવન્સી પાસ ફિલ્ટર, કે લો ફ્રિકવન્સીને એ આરામથી પાસ થવા દેશે. ખ્યાલ આવે છે ભાઈ? તો લો શબ્દ એ કોના માટે વપરાયેલો છે? ખરેખર આવૃત્તિ માટે વપરાયેલો છે, સમજાય છે? તો આ લો પાસ ફિલ્ટર તરીકે કામ કરે ક્યારે? વરે જો ભાઈ આવૃત્તિ ઓછી હોય તો ક્યાંક મિક્સ ન કરતા, આના માટે નહીં, આ લો પાસ ફિલ્ટર માટે. અને આવૃત્તિ વધારે હોય તો કરંટ ઓછો જશે, અવરોધ વધારે હશે, તો એને જવા દેશે નહીં, આ એને આસાનીથી જવા દેશે. જો એટલે એને લો પાસ ફિલ્ટર તરીકે કાંઈ તો પૂછાય કે ઇન્ડક્ટરનો લો પાસ ફિલ્ટર તરીકે ઉપયોગ કરવો હોય તો એની આવૃત્તિ કેવી હોવી જોઈએ? પહેલાં તો આવૃત્તિ ઓછી હોવી જોઈએ. ખ્યાલ આવે છે? એક્સેલ ઓછું હોવું જોઈએ. રેડી, એક્સેલ ઓછું હશે તો એને ફિલ્ટર એટલે કે એને જવા દેશે. ફિલ્ટર શું કામ વપરાય એ પણ તમને કહી દઉં. જો કે કોઈ વાર એવું બને કે તમારે હાઈ ફ્રિકવન્સીના સિગ્નલ આવે છે, બધી આપણે વાત ત્યારે કરશું ચેપ્ટર 14માં, કે હાઈ ફ્રિકવન્સીના સિગ્નલ આવતા હોય એને તમારે રોકવા હોય, સમજાય? તો ત્યારે ઇન્ડક્ટરવાળા ફિલ્ટરનો યુઝ કરાય. ફિલ્ટર 4-5 જાતના આવે, બધા હું ડિસ્કસ કરીશ 14માં ચેપ્ટરમાં. તો એમાંથી ઓછી ફ્રિકવન્સીને જવા દેવી હોય અને વધારે ફ્રિકવન્સીને રોકવી હોય તો તમારે ઇન્ડક્ટર ધરાવતું, સમજાય? ઇન્ડક્ટર ધરાવતું શું કરાય? ફિલ્ટર યુઝ કરાય. ખ્યાલ આવી ગયો? તો આ કન્સેપ્ટ અને કામ આવશે અહીંયા. ચલો આને નોટ ડાઉન કરજો. હવે કેપેસિટરની વાત આવશે. હવે આપણે વાત કરશું કેપેસિટરની. રેડી? ઓ ચલો ભાઈ, સેમ મેથડથી આ જેટલો અમે શીખવું એવી રીતના પાછું આપણે કેપેસિટર માટે વાત કરશું. જો જઈ નેક્સ્ટ તમારું છેલ્લું હેડિંગ શું આવશે? તો કે શુદ્ધ કેપેસિટરને શુદ્ધ કેપેસિટર સીને એસી વોલ્ટેજ આપતા તો એસી વોલ્ટેજ લગાડતા, જેને આપણે કહીએ છીએ કે આ માત્ર સી માટેની વાત છે. તો માત્ર સીને જોડતો પરિપથ, બરાબર? એમાં બીજી કંઈ વાત નહીં આવે. આપણે એવું વિચારવાનું, સાંભળજો, કે કેપેસિટર છે તેની અંદર અવરોધ બવરોધ કંઈ હશે નહીં, ઇન્ડક્ટન્સ કે કોઈ પણ જાતની બીજી પ્રોપર્ટી પેદા થશે નહીં, માત્ર એની અંદર શું હશે, કેપેસિટન્સનો જ ગુણધર્મ હશે. બાકી કેપેસિટર પણ કોઈ પણ વસ્તુનો બનેલો છે, મટીરિયલનો બનેલો છે, તો એમાં અવરોધ તો હોય જ, પણ આપણે એને અવરોધ ગણીને ચાલવાનું. રેડી છે? ચલો તો એની વાત થાય છે. તો સેમ વસ્તુ આપણે દોરશું આની અંદર. કેપેસિટર જોવું જોઈએ એની જેમ જ સૂત્ર લખશું, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. હવે પહેલાં તો કેપેસિટરનો ગુણધર્મ ખબર હોવી જોઈએ ભાઈ. અરે હા, અહીંયા સોર્સ આવશે ને. ચલો રેડી છે? હા, તો કેપેસિટરનો તમને ગુણધર્મ ખબર હોવી જોઈએ શું? તો કે ભાઈ કેપેસિટરમાં તમે વિચાર્યું કહી દીધી કે ડીસી વોલ્ટેજ આપી છે આપણે કેપેસિટરને, તો એ આપણને ખબર છે ફૂલ ચાર્જ થઈ જાય છે. અને કેટલો ચાર્જ થાય? તો કે જેટલા બેટરીના વોલ્ટેજ હશે એટલા વોલ્ટ ઉપર ફૂલ ચાર્જ થઈ જશે. અને બે જગ્યાએ પોટેન્શિયલ સરખા થઈ જાય, વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય, એટલે સર્કિટમાંથી કરંટ શું થઈ જાય ભાઈ? ઝીરો થઈ જાય. જ્યારે એસીમાં તો શું થાય કે એસીની કિંમતમાં તો કરંટ કન્ટિન્યુઅસલી વધઘટ થવાનો, વોલ્ટેજ વધઘટ વધઘટ થવાનો. તો કેપેસિટર શું થશે ભાઈ? ચાર્જ ડિસ્ચાર્જ કન્ટિન્યુઅસલી થયા કરશે. તો એટલો બેમાં શું છે ફરક છે. રેડી છે? તો હવે આપણે આગળ વધી એની જેમ જ શું મેં કીધું હતું ને, આપણે વોલ્ટેજથી શરૂઆત કરશું. તો વોલ્ટેજ સી શરૂઆત કરશું. કઈ રીતે? તો આપણે કેપેસિટરનું પહેલાં બેઝિક સૂત્ર લખી નાખીએ, સી બરાબર ક્યુ બાય વી. રેડી છે? વીને કરતાં બનાવો એટલે વોલ્ટેજમાં પહોંચી ગયા. વી બરાબર ક્યુ બાય સી તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમારું પહેલું સ્ટેપ મેં કીધું એ પ્રમાણે વોલ્ટેજનું જ થાય. વી બરાબર ક્યુ બાય સી જોવો જોઈએ. અને સમજી ગઈ છો વીની જગ્યાએ શું લખી નાખવાનું? ઓની જેમ જ હમણાં આપણે સાબિતીઓ બધી કરી, સેમ મેથડથી ચાલશું. વીએમ સાઇન ઓમેગા ટી જોઈ લો. વીની જગ્યાએ મેં સૂત્ર લખી નાખ્યું, ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. રેડી છે? ચલો સીને જવા દઈએ સામે અને ક્યુને સીધું કરી નાખી, ક્યુને આગળ લઈ લઈએ. ક્યુ બરાબર વીએમ ઇન ટુ સી સાઇન ઓમેગા ટી. ચલો હવે મેં શું કીધું કે આપણે આ થિયરીમાં કરી દઈશું મેઇન, તો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલો કડા તફાવો છે માપી દીને ભાઈ. તો આપણે મેં કીધું હતું એ પ્રમાણે વોલ્ટેજમાં તો તમે આ છો જ, જોવા દેખાય તમે વોલ્ટેજમાં. મેં કીધું તો આપણે હાઇલાઇટ કરી નાખશું બ્લૂથી, અહીંયા લખી દઉં બસ. વોલ્ટેજમાં તો તમે છો જ, હવે તમારે કરંટમાં જવું હોય તો તમારી એક જ મજબૂરી છે. શું? ક્યાં ક્યાંય કરંટ દેખાતો નથી. આ જે ચાર્જ છે, ચાર્જ એને તમારે વિકલન કરવું પડે સમયની સાપેક્ષમાં, સમજાય? તો ચલો કરંટમાં જવા માટે આપણે શું કરશું? ચાર્જને શું કામ કરતા બનાવી ખબર પડી ગઈ ભાઈ, કારણ કે એનું આપણે શું કરવું છે? વિકલન કરવું છે. ખ્યાલ આવે ભાઈ? તો અહીંયા શું હશે? ડી ક્યુ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ
વીએમ બાર એ અહીંયા શું હશે ડી બાય ડીટી ઇન્ટુ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. રેડી છે ભાઈ? ડી ક્યુ બાય ડીટી બરાબર વીએમ ઇન્ટુ, અહીંયા આપણે સી લખતા ભૂલી ગયા હજી, હા સી ઇન્ટુ ડી બાય ડીટી સાઇન ઓમેગા ટી. ચલો જોવો જોઈએ, ડી ક્યુ બાય ડીટી એટલે શું થઈ ગયું? ફાઇનલી તમે કરંટમાં પહોંચી ગયા, કરંટ આઈ. હે પછી વીએમ ઇન્ટુ સી એઝ ઇટ ઇઝ મહત્તમ વોલ્ટેજ ઇન્ટુ કેપેસિટર. ચલો સાઇનનું વિકલન કરવાનું છે, સંકલન નહીં બરાબર. તો સાઇનનું વિકલન શું થાય? કોસ ઓમેગા ટી થાય, અને તમને ખબર જ છે વધારાનું પદ ક્યાં આવી જાય? બાજુમાં. અને સંકલન હોય તો આપણે ક્યાં નાખ્યું હતું? છેદમાં. અહીંયા પ્લસ આવશે, સંકલનમાં સાઇનનું સંકલન હતું એટલે માઇનસ કોસ થતું હતું ને ભાઈ. ચલો વાત આગળ વધારી, આઈ બરાબર શું થશે બોલો જોઈએ? તો કે વીએમ ઇન્ટુ ઓમેગાને આગળ લઈ લ્યો, શું થાય? ઓમેગા સી ઇન્ટુ કોસ ઓમેગા ટી. ચલો ભાઈ પાસે જ પ્રશ્ન કે ભાઈ કરંટનું સૂત્ર મને મળી ગયું, પણ કરંટને મારે વોલ્ટેજ સાથે સરખાવવું હોય. હે તો અહીંયા તો સાઇન આવે છે, અહીંયા તો શું છે ભાઈ? કોસ છે. એટલે તમને એનું કારણ મળી ગયું કે આપણે શું કામ સાઇનમાં જઈએ છીએ ભાઈ, બેને સરખાવવા માટે. ઓમેગા ઇન્ટુ સી. રેડી છે? ચલો કોસ એટલે શું લખી શકાય? તો કે સાઇન. મેં પહેલાં કીધું હતું ભાઈ કે તમારે પાઈ બાય ટુમાં જવું પડે જો વિધેય બદલાવવું હોય તો. શું હશે? સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ. રેડી છે? સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ. હવે આમાં થોડીક મજા નથી આવતી, એનો મતલબ કે આ નડે છે તો કાંઈ વાંધો નહીં, એને ક્યાં જવા દેવાય? છેદનમાં નહીં હો ભાઈ, છેદના એ છેદમાં. કેમ કે છેદનો છેદ પાછો અંશમાં જાય ને. રેડી? તો અંશમાં ઓમેગા સી જેને શું કરશો? છેદના એ છેદમાં જવા દેશો. જોઈ લ્યો, અને પાછું ઉપર લઈ જાવ એટલે પાછું બે હતું એ થઈ ગયું. હે તો આ જે આખું સ્ટેપ છે એને આપણે હાઇલાઇટ કરી નાખીએ. ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય. જોવો જોઈએ હવે આગળની બે સાબિતી ચેક કરો, વીએમ બાય આર, વીએમ બાય એક્સેલ. હે તો ઓહોમના નિયમ મુજબ આ જે આખું છેદ છે, આખું સ્ટેપ નીચેનું કૌંસ કરેલું, એ શું છે? અવરોધનું કામ કરતો હોવો જોઈએ. કેમ? તો કે ડાયમેન્શનલી તો જ આ બે ડાબી જમણી હરખી થાય. હવે ડાયમેન્શનલી સાઇનને તો કાંઈ શું હોય? યુનિટ, ડાયમેન્શન કે એકમો કે પરિમાણ હોય નહીં. આ બેના પરિમાણ ક્યારે હરખા થાય? કે આખો છેદ છે એ અવરોધ બરાબર હોય તો. એનો મતલબ કે એને કંઈક આપણે નામ તો આપવું પડે ને, તો જેને આપણે કહીએ છીએ એક્સ ઓફ સી, સમજાય? તો આ પણ એક જાતનો શું છે ભાઈ? ગુણધર્મ છે કે જે એસી કરંટ નાખવાથી પેદા થાય છે. એક્સસી કારણ કે આમાં ટુ પાઈ એફ આવશે ને, આવૃત્તિ ટુ પાઈ એફ નું સાઇન. રેડી? ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ. ચલો પાંચી જ વસ્તુ હાઇલાઇટ કરી દઉં, જોવો જોઈએ કે આમાં ચોખ્ખું દેખાય છે બરાબર. હવે સાઇનવાળું કોઈ સ્ટેપ મસ્ત બની ગયું. ઓકે, અને અહીંયા પાછું હજી આપણે, હા ઓહોમના નિયમ મુજબ વીએમ ના છેદમાં એક્સ એટલે શું થાય? એમ થાય ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ. ચલો આને પણ આપણે હાઇલાઇટ કરી નાખી, જોવો જોઈએ બરાબર છે. તો હવે આપણે એને સરખાવવું હોય તો આરામથી સરખાવી શકીએ ને. શું? તો કે જોવો જોઈએ અહીંયા બે સૂત્ર મળતા આવે છે, ઓમેગા ટી છે અને ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ છે. એનો મતલબ ચોખ્ખું દેખાય છે કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ છે. ક્યારે? જ્યારે આ સર્કિટ કેવી હોય? શુદ્ધ કેપેસિટી હોય બરાબર છે. અહીંયા શું લખશું ભાઈ? શુદ્ધ કેપેસિટર ધરાવતી સર્કિટમાં, મેં કીધું હતું ને આપણે પહેલાં શેના સ્વરૂપમાં બોલશું? હંમેશા કરંટના સ્વરૂપમાં. ખ્યાલ આવે છે? તો કરંટ એ જો જે કરંટ એ કરંટ આઈ એ વોલ્ટેજ વી કરતા કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ હશે. શું કામ આગળ? મને કહ્યું કે ઇન્ડક્ટરમાં તો શું હતું કે એનો ગુણધર્મ જ એવો હતો, એનો સ્વભાવ જ એવો હતો, લેન્ઝનો નિયમ કે એ શું કરશે ઉલટાનો એનો વિરોધ કરશે, એટલા માટે કરંટ છે એ શું થશે? પાછળ રહી જશે. આમાં તો કેપેસિટર તો શું કરશે? ઉલટાનો એનો સપોર્ટ કરશે ને, કરંટને વધારશે કારણ કે ડિસ્ચાર્જ થશે ત્યારે, સમજાય? તો એ તો શું કરશે? કરંટ છે એ કળામાં શું હશે? વોલ્ટેજ કરતાં પાઈ બાય ટુ જેટલો આગળ હશે બરાબર છે. સેમાં માત્ર સી હોય કોણ? તો કે કરંટ. કોના કરતાં? વોલ્ટેજ કરતાં. કેટલો? તો કે પાઈ બાય ટુ જેટલો. શું હશે? તો કે આગળ હશે બરાબર છે. અથવા
મેં કીધું એ પ્રમાણે બીજી લાઇન પણ આપણે ધ્યાનમાં રાખવાની, શક્યતાઓ બધી રીતે પૂછાઈ શકે. મૂળ યાદ આપણે યાદ રાખશો કરંટના સ્વરૂપમાં. હવે કરંટ છે એ વોલ્ટેજ કરતાં પાઈ બાય જેટલો પાછળ હોય, એનો મતલબ ઊંધું વિચારો જોઈએ કે વોલ્ટેજ શું હોય તો કે કરંટ કરતાં પાઈ બાય જેટલો પાછળ હોય. હવે એના કરતાં ઊંધું લખી નાખીએ કે મતલબ કે વોલ્ટેજ એ કરંટ કરતા પાઈ બાય ટુ જેટલો પાછળ છે. એટલે વોલ્ટેજના સ્વરૂપમાં પૂછે તો આપણે છે ને ગોખી નથી આવવાનું. આપણે પહેલાં યાદ રાખવાનું કોના માટે પૂછે છે, અવરોધ માટે, ઇન્ડક્ટર માટે, કેપેસિટર માટે. પછી ઇન્ડક્ટર હોય તો આપણે પહેલાં મૂળ કન્સેપ્ટ યાદ કરવાનો કે હા ઇન્ડક્ટરમાં શું થતો હતો કે વિરોધ થતો હતો. એટલે કરંટ છે એ કેવો હતો, પાઈ બાય ટુ જેટલો પાછળ હતો. તો કરંટ પાઈ બાય ટુ જેટલો પાછળ હોય એનો મતલબ વોલ્ટેજ શું હોય એટલો પાઈ બાય ટુ જેટલો આગળ હોય. અને કેપેસિટર પૂછે તો એમાં એ યાદ રાખવાનું કે કેપેસિટર એને સપોર્ટ કરે એટલે કરંટ શું હોય પાઈ બાય ટુ જેટલો આગળ હોય, એનો મતલબ ઊંધું કે વોલ્ટેજ એ શું હોય પાઈ બાય ટુ જેટલો પાછળ હોય. આ રીતે લાઈન યાદ રાખવાની છે, બરાબર. મૂળ આપણે કરંટના સ્વરૂપમાં યાદ રાખશું. ચલો આ વાત થઈને બેઝિક કન્સેપ્ટની, પછી આપણે વાત થઈ પ્રમાણે શું તો કે હવે એનો આપણે ફેઝર ડાયાગ્રામ દોરશું, પછી એનો પાવર બોસશું, બરાબર. જુઓ જ્યાં એકવાર લખી લો ફટાફટ. ઓકે ચલો હવે વાત આગળ વધારી શેના માટે, તો કે પાવર માટે. સોરી આપણે પહેલાંનો ફેઝ ડાયાગ્રામ દોરવાનો છે ને. જુઓ જી ફેઝર ડાયાગ્રામ અહીંયા આવશે ઓમેગા ટી રી. ઓકે ચલો આ ગ્રાફ આપણે વાત કરી એ પ્રમાણે શેનો બતાવશું, વોલ્ટેજનો. કરંટના ગ્રાફમાં શું હશે ભાઈ, એ પાઈ બાય ટુ જેટલો આગળ છે ને. આગળ માટે તમારે કેમ બતાવવું પડશે, આ રીતે ઉપર તરફ આમ હાઇલાઇટ કરી નાખવાનું, થોડીક એની કિંમત ઓલા કરતાં ઓછી નીચી બતાવવાની. આ રીતે રેડી છે. ઓકે ચલો હવે આ વાત થઈ એના બેઝિક ગ્રાફની. મેં કીધું એ પ્રમાણે આના ઉપર જ બતાવવું ફરજિયાત નથી, ખ્યાલ આવે. તમે ગમે એમ બતાવી શકો છો, ફેઝર ડાયાગ્રામની વાત છે, બરાબર છે. જોવો જોઈએ રેડી. ઓકે ચલો અહીંયા તમે બતાવશો કરંટ આઈ, અહીંયા તમે બતાવશો કરંટ આઈ, બરાબર છે. અને વોલ્ટેજ, હા હવે આ વખતે શું છે, કરંટ પાછળ છે ને ભાઈ, ને વોલ્ટેજ આગળ છે, ખ્યાલ આવે છે. કરંટ પાછળ અને વોલ્ટેજ આગળ છે, તો તમે એને કહી દે બતાવશો આ રીતે બે વચ્ચે ગેપ હોય તો બતાવી દેવાનું, સમજાય. આમ આ થઈ ગયું પાઈ બાય ટુ, ખ્યાલ આવે ભાઈ. આ થઈ ગયું પાઈ બાય ટુ છીડ્યો જઈ, અને આનો તમે ખૂણો બતાવશો અહીંયા ઓમેગા ટી, ખ્યાલ આવે ભાઈ. એટલે ઓટોમેટિક કરંટનો ખૂણો કેટલો થઈ જાય એક્સ અક્ષ સાથે. જો કરંટનો ખૂણો એક્સ અક્ષ સાથે કેટલો થઈ જાય ઓટોમેટિક, આ બાજુથી વિચારો તો ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ. અને તમારે ચોખવટ કરવી પડે હો ભાઈ, શું કે ગ્રાફ છે કઈ દિશામાં આપણે લીધેલો છે, બરાબર છે. જોવો જોઈએ તો કે એન્ટી ક્લોકવાઇઝ, કેમ તો એન્ટી ક્લોકવાઇઝ તમને ચોખ્ખું દેખાય છે. જતાં પહેલાં વોલ્ટેજ આવે, આમ જાઓ એટલે કરંટ પાછળ રહી જાય છે, વોલ્ટેજથી તમને આગળ દેખાય છે, બરાબર છે. કેટલો તો કે પાઈ બાય ટુ જેટલો. તો આ રીતે તમે યાદ રાખશો તો તમને સહેલું પડશે. આમ જ બતાવવું જરૂરી નથી, મેં તમને કીધું ને ભાઈ, મન પડે મક્ષ બતાવો ચાલે, આમ દોરો તો હાલે આ માડું. જોવો જોઈએ ખ્યાલ આવે છે, તમારે ચોખવટ કરી દેવાની પહેલાં આ રીતે. કે મેં શું કીધું, વોલ્ટેજ આગળ હશે ને, આ કરંટ આગળ હશે, બરાબર. આમાં કરંટ શું હશે, એક જ મિનિટ. ઓકે કરંટ છે એ આગળ છે ને ભાઈ, તો તમારે પછી શું કરવું પડશે, અને ક્લોકવાઇઝ બતાવવું પડશે, એક જ મિનિટ, બરાબર. કરંટ છે એ શું છે, વોલ્ટેજ કરતાં આગળ છે ને, તો તમારે આને બસ આટલું કરી નાખવાનું, ખ્યાલ આવે, ક્લોકવાઇઝ. અને આ જે છે એ નીકળી જશે અહીંયાથી, રેડી છે. આમ એ તો બરાબર જ છે, હવે બસ કમ્પ્લીટ થઈ ગયું, આની કાંઈ જરૂર નથી. રેડી, તો તમારે એને ક્લોકવાઇઝ બતાવી દેવાનું, તો આમાં ચોખ્ખું દેખાય છે. ક્લોકવાઇઝ જશો એટલે વોલ્ટેજ પાછળ રહી જશે, કરંટ આગળ હશે. હા અહીંયા આપણે હતા અહીંયા પાછા આવી જઈએ, તો આ રીતે આવશે. હવે એક શું વાત થઈ, હા વોલ્ટેજ હવે તમારે એન્ટી ક્લોકવાઇઝ જવું હોય તો અહીંયા આઈ થઈ જાય, અહીંયા વી લખી નાખો, મજા કરો,
તમારે ચોખોડ કરી દેવાની આ રીતે. રેડી? કે ભાઈ થઈ ગયું ને વોલ્ટેજ કરતાં કરંટ છે એ શું છે, પાઇપાયું જેટલો આગળ અથવા વોલ્ટેજ પાઇપાયું જેટલો પાછળ છે, આ રીતે આ જ ગ્રાફ છે એ તમારે કરંટના રૂપમાં બતાવવો હોય, હજી કરંટ પહેલાં બતાવવો હોય તો કાંઈ વાંધો નહીં, એનાય રસ્તા છે આપણી પાસે. આ બાજુ ક્લોકવાઇઝનો બતાવવો હોય તોય હાલો બસ આ બાજુ લઈ જાઉં. રેડી છે? મૂળ તમને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ચોખડ કરતાં આવડવી જોઈએ. હાલો આમાં જો એ જ વસ્તુ છે, કરંટ છે એ શું છે ભાઈ આગળ છે ને, રેડી, ને વોલ્ટેજ શું છે, વોલ્ટેજ પાઇપ બાય ટુ જેટલા પાછળ છે પાકું છે. તો તમારે આમ બતાવો કરંટ આ મોઢે, તો આ મોઢે બતાવો, આ બધું તમારે કરંટ બતાવી દેવાનો. પહેલાં હવે આ થઈ ગયું પાઇપ બાય ટુ, લ્યો આઈ વી. તો તમારે હવે કહી દેવાનું કે આજે આપણે ચર્ચા કરી હતી સીની જે, તો કે ક્લોકવાઇઝ છે, થઈ ગયું ને ક્લોકવાઇઝ, કે પહેલાં કરંટ આવશે ને વોલ્ટેજ છે પાઇપ બાય ટુ જેટલો એમાં પાછળ રહેશે. તો ઘણા બધા રસ્તા છે, આ તો ચોખોર કરવું જોઈએ કે ભાઈ બુકમાં કે હોય એવી રીતના દોરવું ફરજિયાત નથી. પાકું મૂળ તમને આગળ કોણ છે પાછળ કોણ છે એ ખબર હોવી જોઈએ. રેડી? ચલો ભાઈ તને નોટ ડાઉન કરી લો, પછી આપણે વાત કરી પાવરની, બરાબર છે? ચલો નેક્સ્ટ આપણે વાત કરી એના પાવર માટે, કોના માટે, ઇન્ડક્ટર માટેની વાત થાય છે, બરાબર ધ્યાનમાં આવવું જોઈએ. ચલો કેપેસિટર માટે વાત કરી આપણે પાવરની, બરાબર. ઇન્ડક્ટર માટે શું હતું પાવર જોવો જોઈએ. ઇન્ડક્ટર માટે આપણને પાવર છે એક જ મિનિટ, એસી માટે ઓકે ડાયરેક્ટ આપણા ઓકે, ઇન્ડક્ટર માટે આપણે પાવર છે એ નથી કર્યું તો હવે કરી નાખશું, કાંઈ વાંધો નહીં. હાલો પહેલાં કેપેસિટરનો પાવર પૂરો કરી લઈ, બરાબર. ઇન્ડક્ટર માટે આપણે પાવર લખતા ભૂલી ગયા છીએ, તો બેયના પાવર એક આડે ગોતી લઈ. તમારું ઉલટાનું સારું કે બેયને મેચ કરવામાં ઈઝી પડશે. ચલો લખી જ નાખો જો હવે ચોખોડ કરી, કેપેસિટર માટે પાવર. ચલો પછી ઇન્ડક્ટર માટે પણ ગોતી લઈશું ભેગે ભેગું આ પતે એટલે. હાલો ભાઈ જ્યાં ત્યાં આવી જાય પાવર કેપેસિટર માટે ગોતો હોય ભાઈ, તો તમને આવડે છે જૂનું જાણીતું સૂત્ર પી બરાબર આવી નહીં, સેમ મેથડ રાખશું ઉની જેમ જ. આ તો તાત્ક્ષણિક પાવર છે, તત્કાલીન પાવર છે. આપણે તો સરેરાશ ગોતો પડે, કારણ કે આપણે તો એસીની વાત થાય છે, કાંઈ વાંધો નહીં તો પછીની વાત છે. પહેલાં સૂત્ર લખી નાખી, તમારું ધ્યાન હોવું જોઈએ કે કેપેસિટર છે એટલે આઈની જગ્યાએ શું આવે, આઈએમ. કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય ને ભાઈ, તો આઈએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ. અને વીની જગ્યાએ શું આવે, તો કે વીએમ સાઇન ઓમેગા ટી. વિચાર લેજો કરંટ આગળ હશે ને પાઈ બાય ટુ જેટલું આગળ હશે, કારણ કે આ કેપેસિટર છે. માટે પાવર પી બરાબર, ચલો આઈએમ ઇન્ટુ વીએમને આગળ લઈ લ્યો, દેખાય. અને પાછું હું શું કરું છું ખબર છે, જે હતાની આવી જાય, મતલબ કે સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ મેં કોની જગ્યાએ લખ્યું હતું, મેં કીધું હતું ને પાઈ બાય ટુ આવે એટલે વિધેય બદલી જાય, તો આની જગ્યાએ હું શું લખી શકું, કોસ લખી શકું એટલે કોસ ઓમેગા ટી. ખ્યાલ આવે છે? એથી વીએમ મેં જવા દીધા છે બહાર, અને આની જગ્યાએ શું હશે સાઇન ઓમેગા ટી. આની જગ્યાએ મેં કોસ પાછું હતું એ લખી નાખ્યું છે, ખ્યાલ આવે? ઓકે ચલો નેક્સ્ટ. માટે પી બરાબર આઈએમ ઇન્ટુ વીએમ. ચલો આને વ્યવસ્થિત ગોઠવી નાખી. અને બીજું કે આપણા ત્રિકોણ મિતિના સૂત્ર પ્રમાણે આને વ્યવસ્થિત ગોઠવીને બગડવા વડે ગુણી, ખ્યાલ આવે? બગડા વડે ગુણી અને એને બગડા વડે શું કરી નાખી, ભાગી નાખી, તો આપણને શું મળશે જોવો જોઈએ, પી બરાબર આઈએમ ઇન્ટુ વીએમ. ચલો બે ક્યાં આવી જશે બહાર, હવે ધ્યાન આપજો ભાઈ. મેથેમેટિકલી ત્રિકોણમિતિ પ્રમાણે ટુ સાઇન ઇન્ટુ કોસ એટલે શું થાય, સાઇન ટુ ઓમેગા ટી. ટુ સાઇન ઇન્ટુ કોસ એટલે શું થાય, તો કે સાઇન ટુ ઓમેગા ટી થાય, બરાબર છે? આવી ગયું તમારું સૂત્ર. પણ આ તો આપણને મળ્યું તાક્ષણિકનું ને, આપણે સરેરાશ ગોતું હોય તો એ જો હું લખી જ આપું છું ભાઈ, કે સરેરાશ પાવર હોય, બોલો તો તમારે આમ સિમ્બોલ બતાવવો પડે કે નહીં, હે? અને આઈએમ વીએમ બાય ટુ એ તો અચળ છે, મહત્તમ કિંમત છે એની, તો સરેરાશ નીકળે નહીં. શું થશે, આઈએમ ઇન્ટુ વીએમ બાય ટુ બારે, અને સરેરાશ કોની લેશો ભાઈ, સાઇન ટુ ઓમેગા ટીની. હા હવે આપણું રિવિઝન કરાવ્યું એ કામ આવી ગયું લાસ્ટ લેક્ચરનું, આપણે પૂરો તૈયારી રૂપે શું કે એક સંપૂર્ણ આવર્તકાળ ઉપર સાઇન કે કોસ વિધેયનો સરેરાશ શું થાય, ઝીરો થાય. આ વર્ગ નથી, અહીંયા જો અવરોધમાં વચ્ચે વર્ગ આવતો હતો,
ને બધી સાબિતી તમારી પાસે છે, શું થશે? ઝીરો થશે. એનો મતલબ મારો ભાઈ કે આમાં સરેરાશ પાવર છે એ ઝીરો મળે છે. જોયું અવરોધમાં આપણે સરેરાશ પાવર મળતો હતો, આમાં આપણે સરેરાશ પાવર મળતો હતો. આ બધું યાદ રાખજો, આગળ જતાં અમુક જગ્યાએ પાછું કામ આવશે. રેડી? આ સાબિતી થઈ પાવરની, બટ કોના માટે ભાઈ? તો કે શુદ્ધ કેપેસિટર માટે. હજી એક તમારી પાસે ચાન્સ છે. હવે આપણે સાબિતી કરીએ છીએ પાવરની જ, પછી આપણે પાછા કેપેસિટરમાં આવી જશું, બરાબર? તો કોના માટે ભાઈ? હેડિંગ પડી આપું છું, ઇન્ડક્ટર માટે અથવા શુદ્ધ ઇન્ડક્ટર માટે. ઇન્ડક્ટર માટે આપણે સાબિતી બાકી રહી ગઈ ને, કોની? તો કે પાવરની. બસ ચાલો, ઇન્ડક્ટર માટે પણ એ જ કે તાક્ષણિક પાવર એટલે શું થાય? પી બરાબર આઈ બી થાય. આપણે તો સરેરાશ ગોતવો છે, તો આગળ જતાં આપણે એની સરેરાશ છે એ વ્યવહાર લઈ લેશું, બરાબર છે? માટે પી બરાબર, ચલો આઈ એટલે શું થાય? ઇન્ડક્ટરની અંદર કરંટ કેટલો હોય વોલ્ટેજ કરતાં પાઈ બાય ટુ જેટલો પાછળ હોય, યાદ છે? તો આઈની જગ્યાએ આપણે શું લખ્યું હતું? આઈ એમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ. અને વીની જગ્યાએ તો શું લખી છે આપણે દર વખતે? વી એમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. વિચાર લ્યો, બરાબર છે? માટે પી બરાબર, ચલો આઈ એમ, જો વીએમને બહાર કાઢ લઈ. પાછી એ જ વસ્તુ કે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ હતું એ આપણે કોઈ જગ્યાએ લખ્યું હતું? પાઈ બાય ટુ આવેલા વિધેય બદલે, યાદ છે? માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. હા, વીએમ તો આપણે હું કરી દઉં બહાર. ચલો નેક્સ્ટ સ્ટેપ, માટે પી બરાબર માઇનસ આઈ એમ ઇન્ટુ વીએમ. ચલો આને વ્યવસ્થિત ગોઠવી નાખી, સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી, માઇનસ મેં બહાર કાઢી દીધા છે. એ જ વસ્તુ હમણાં મેં તમને કીધી પ્રમાણે, માઇનસ આઈ એમ ઇન્ટુ વીએમ. શું કરવાનું ભાઈ? આને બે વડે ગુણી બે વડે ભાગી નાખી તો ત્રિકોણમિતિનું સૂત્ર લાગુ પડે, ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી, બે વડે ગુણ્યા બે વડે ભાગવા પડે, માટે માઇનસ આઈ એમ ઇન્ટુ વીએમ બાય ટુ. વધુ કોણ ભાઈ? ટુ સાઇન ઇન્ટુ કોસ, ટુ સાઇન ઇન્ટુ કોસ એટલે શું થાય? સાઇન ટુ ઓમેગા ટી. ચલો પાછી જ વસ્તુ કે આ તત્કાલીન મેળ્યું ને ભાઈ, એની સરેરાશ શું થાય? માટે સરેરાશમાં પાવર બરાબર માઇનસ વીએમ અપોન આઈ એમ ઇન્ટુ ટુ, અને સરેરાશ શું લેશો ભાઈ? સાઇન ટુ ઓમેગા ટીની. ચલો ભાઈ, સાઇન કે કોસ વિધેયનો એક સંપૂર્ણ આવર્તકાળ ઉપર એની સરેરાશ કે એનું સંકલન શું થશે ભાઈ? ઝીરો થશે. માટે પી બરાબર વીએમ ઇન્ટુ આઈ એમ બાય ટુ. એ તમારું ધ્યાન ખેંચવા માટે લખી જ આપું છું, કારણ કે સરેરાશ ઝીરો થઈ ગઈ એટલા માટે આમાં પણ સરેરાશ પાવર ઝીરો મળશે. જોયું? તો મોરલ ઓફ ધ સ્ટોરી સાર શું થવાનો કે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સરેરાશ પાવર ઝીરો મળે છે, જ્યારે અવરોધમાં તમને મળે છે વીએમ ઇન્ટુ આઈએમ બાય ટુ, અથવા આઈએમ સ્ક્વેર ઇન્ટુ આર બાય ટુ, અથવા વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ, અથવા આઈઆરએમએસ સ્ક્વેર ઇન્ટુ આર, બરાબર? તો એમાં તમને પાવર મૂળ મળે છે, આમાં મળતો નથી. એનું કારણ શું છે ભાઈ? હવે સરેરાશ પાવરની વાત છે. આમ તમે બુદ્ધિ ચલાવો, ખરેખર તો પાવર કોઈથી થોડી ઝીરો હોય, કારણ કે જે પાવર બગડે છે, જે ઊર્જા વપરાય છે તો વપરાય છે ને, પછી એસી હોય કે ડીસી હોય, ઇન્ડક્ટર હોય, રજિસ્ટર હોય, કેપેસિટર હોય. પણ આદર્શ રીતે આપણે શું લઈએ તમને કહી દઉં, પ્રેક્ટિકલી કે થિયરટિકલી આપણે સમજવું હોય તો, આ તો થયું મેથેમેટિકલી, કે ઇન્ડક્ટરની અંદર જ્યારે આપણે પાવર આપી છીએ, બરાબર છે, તો જ્યારે ઇન્ડક્ટર જે પોતાની અંદર શું કરશે? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરશે, અને એ જ ઉર્જા શું કરે છે? પાછી એ ડિસ્ચાર્જ થશે ત્યારે પાછી આપણા સોર્સને આપી દેશે. ખરેખર એમાં લોસ થતો હોય, આપણે એવું ગેસ કરવાનું કે આમાં લોસ થતો નથી, તો ઇન્ડક્ટર બધી ઉર્જા શું કરશે? પાછી બેટરી તરફ ફેંકી દેશે. એના કેપેસિટર શું થશે? જ્યારે ચાર્જ થશે ત્યારે ઉર્જા લેશે, એ જ બધી ઉર્જા પાછો જ્યારે ડિસ્ચાર્જ થશે ત્યારે આદર્શ રીતે આપણે વિચાર લેવાનું કે પાછી બેટરીને આપી દેશે, તો સરેરાશ પાવર શું થશે? એના લીધે તમને ઝીરો જવાબ મળશે. રેડી? ચલો, તો આપણે ઇન્ડક્ટરની જે સાબિતી બાકી રાખી હતી એ થઈ ગઈ. હવે પાછા જે હતાની આવી જાય એક્સ્ટ્રા કન્સેપ્ટ તરફ. આને પહેલાં તમે નોટ ડાઉન કરી લ્યો. રેડી? ચલો, હવે આપણે વાત થઈ પ્રમાણે છેલ્લી વાત કરશું કેપેસિટર માટે. ઓલી એક્સ્ટ્રાની ઘણા બધા પોઈન્ટ આવશે એમાં, પાછી ચોખ્ખો કરી દઉં છું કે આ બધી ચર્ચા આપણે પાછી કોના માટે કરી હતી? હતાવી આવી જાય છે એટલે કે કેપેસિટર માટે. રેડી છે? ચલો યાદ કરો, યાદ કરો કેપેસિટર માટે સૂત્ર શું હતું ભાઈ? તો કે એક્સ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ, યાદ છે ને, વન ઓપોન ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન ટુ પાય એફ સી. અને જેને આપણે કહેતા હતા
કેપેસિટીવ રિએક્ટન્સ. બોલું શું થાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે જેમ મેં કીધું ને, ઇન્ડક્ટરમાં પણ એસી કરંટ પસાર કરવાથી એક જાતની અસર ઉત્પન્ન થાય છે, પહેલાંથી હોતી નથી. એવી રીતના યાદ રાખજો, કેપેસિટરમાં કેપેસિટન્સ હોય. કેપેસિટિવ રિએક્ટન્સ ક્યારે પેદા થાય છે? જ્યારે આપણે એમાં કરંટ પસાર કરી છીએ ત્યારબાદ. તો આ પણ શેમાં આવશે? કાલ્પનિકમાં આવશે. અવરોધ એક છે એ વાસ્તવિકમાં આવશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ એ બે ઉત્પન્ન થતી અસરો છે. હવે જ્યારે આ બધી ડિવાઇસ નાની હોય, એટલે કે ઇલેક્ટ્રોનિક્સની બધી આઈટમ હોય નાની નાની નાની, તો એમાં છે ને આપણે કોઈ આ બધી વસ્તુ લેતા નથી. નેક્સ્ટ ટાઈમે પાછું આ બધું કહીશ તમને, આગળ જતાં ક્યાંક કામ આવતું હશે ત્યાં. જ્યારે મેં તમને કીધું હતું કે આપણે આ ચેપ્ટરમાં એક ઉદાહરણ મેઇન લેશું, કહ્યું પેલી થાંભલાની ઇલેક્ટ્રિક લાઇન, તો એ બધી લાઇન તો શું છે? ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર રાજકોટ, આખી બધી જગ્યાએ હજારો કિલોમીટરમાં શું હોય? પથરાયેલી હોય. તો ત્યાં શું થશે કે અસર છે એ બહુ ઓછી ન કહેવાય. ત્યાં મોટા અંતરો માટે અસરો શું થાય ભાઈ? બહુ જ નુકસાન કરતા હોય, એટલે કે પાવરનો, ઉર્જાનો, પૈસાનો, કે તમે જે કહ્યું એનો શું કરશે? ખૂબ જ બગાડ કરે. જ્યારે નાની નાની ડિવાઇસ હોય, આપણા ઘરનું વાયરિંગ હોય, તો એમાં પણ આ બધી અસર ઉત્પન્ન થતી હોય. પણ એ અસરો જે નેગ્લિજિબલ હોય, એનાથી બહુ કંઈ નુકસાન કે ફરક પડતો નથી. જ્યારે બહુ લાંબા ડિસ્ટન્સની વાત હોય, તો આ બધી અસરો છે એ આપણને હેરાન કરે છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ છે એ પર શું છે? એસી કરંટ પસાર થયા બાદ ઉત્પન્ન થતી અસર છે, એટલે આપણે એને રિએક્ટન્સ કહીએ છીએ. રેડી છે? જેમ આપણે ઇન્ડક્ટરમાં એને ઇન્ડક્ટન્સ કહીએ છીએ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ, બરાબર? ચલો જ્યાં હતા ત્યાં આવી જાય. તો આમાં તમે જોઈ શકો છો ભાઈ કે ચોખ્ખું દેખાય, એકસો સી ચલે છે. શું થાય છે? જોવો જોઈએ, 1/8 થાય છે. મતલબ કે મારો ભાઈ, તમે આનો ગ્રાફ દોરો એક્સ ઓફ સીની સામે એફનો, તો આવી રીતે ઘટતો આવશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે ને ભાઈ. રેડી છે? ઓકે. તો આના ઉપરથી આપણે જેમ ત્યારે વાત કરી હતી પ્રમાણે કે પાછું આ સૂત્ર લખશું આપણે, જોવો જોઈએ. કહ્યું એક્સ સી બરાબર 1/2πfc. ચલો આમાં ધ્યાન આપજો કે આપણે વાત થઈ પ્રમાણે ડીસી હોય, ડીસી હે, તો ડીસી માટે ફ્રિકવન્સી કેવી હોય? 0 હોય. પાછું કામ આવી ગયું, ફ્રિકવન્સી 0 હોય, છેદમાં 0 મૂકો હે ભાઈ, તો તમને એક્સ ઓફ સી કેવું મળે? અનંત મળે. એનો મતલબ કે તમને કરંટ કેવો મળે? 0 મળે ડીસી માટે, બરાબર છે? જોવો જોઈએ, એને અનંત બતાવશે, બરાબર? તેના લીધે ઉત્પન્ન થતો કરંટ શું હશે? 0. કોને લીધે? ઇન્ડક્ટિવ રિએક્ટર્સ લીધે. એટલે કે આપણે હમણાં વાત થઈ ને કે ડીસી પ્રવાહ આપો એટલે ફટ દેતા શું થાય? કેપેસિટર ચાર્જ થઈ જાય. કેપેસિટર ચાર્જ થાય ભેગું, એમાંથી કરંટ મળતો શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર ને? કે બે જગ્યાએ પોટેન્શિયલ શું હોય? સરખા હોય. રેડી? તો 0 શું કામ થાય? એના બે કારણ આપી શકો ને તમે. પોટેન્શિયલ સમાન છે એટલે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત 0 હોય એવું કહી શકાય, કરંટ નહીં મળે. અને બીજું કારણ તમે કહી શકો છો કે એનો કેપેસિટિવ રિએક્ટન્સ સુધી અનંત થઈ જાય અને કરંટ નહીં જવા દેશે, નહીં 0 થઈ જશે, બરાબર? પણ એસી માટે શું થશે? બોલો જોઈએ, એસી માટેનો સ્વભાવ, એનો ગુણધર્મ અલગ હશે કે નહીં? રેડી? કે તમે એફ બરાબર એફ મૂકશો તો તમને કાંઈક ને કાંઈક તો શું મળશે? એક્સ ઓફ સી મળશે. થોડીક બુદ્ધિ ચલાવો કે કાંઈક ને કાંઈક ફ્રિકવન્સી હશે, ઓછી નહીં તો વધારે. આમાં છેદમાં કંઈ નહોતું, એના કરતાં અહીંયા કાંઈક તો છે. મતલબ આની કિંમત શું થશે? વ્યસ્ત પ્રમાણ છે, થોડીક તો આના કરતાં ઘટશે. રેડી છે? આ એક કન્સેપ્ટ, બરાબર? ચલો નેક્સ્ટ આપણે પોઈન્ટની વાત કરી. મેં તમે ત્યારે કરાયું એ જ પ્રમાણે કે વધુ અને ઓછા માટે એક્સ ઓફ સી બરાબર 1/2πfc હોય, આવે છે ને? તો એના માટે આપણે વાત કરી. હવે ખાલી એસીની વાત જ ચાલે છે, એની અંદર એસી જોવો જોઈએ કે એફ વધુ હોય તો આનાથી ફાયદો શું થાય, નુકસાન શું થાય જોઈએ આપણે. હાલો એફ વધુ, બરાબર, તો ઓબ્વિયસલી એક્સ ઓફ સી કેવું થાય? ઓછું થાય. એક્સ ઓફ સી ઓછું હોય તો ઓબ્વિયસ વાત છે કરંટ કેવો પસાર થવાનો? વધારે. એટલા માટે આને આપણે શું કહીએ? જોવો, કરંટ વધારે પસાર થયો ને, મતલબ કે વધારે આવૃત્તિને શું કરશે? ઉલટાની જવા દેશે, સાંભળજો. એટલા માટે આપણે એને કહી છીએ, ધ્યાન આપજો, હાઈ પાસ ફિલ્ટર. ખ્યાલ આવે? હાઈ પાસ મતલબ આ કોની વાત કરે છે? મેં શું કીધું હતું પહેલાંય? ફ્રિકવન્સીની વાત કરે છે. હાઈ ફ્રિકવન્સી પાસ, પાસ એટલે જવા દેવું. પણ કોને? હાઈ ફ્રિકવન્સીને. રેડી છે? એ શું કરશે? પોતામાંથી પસાર દેવા દેશે. ખબર કેમ પડી? અહીંયાથી જો કે ફ્રિકવન્સી જ્યારે આપણે વધારે રાખીએ ત્યારે આપણને ઉલટાનો કેપેસિટિવ રિએક્ટન્સ, જે એક જાતનો અવરોધ છે, એ ઓછો મળ્યો, એટલામાંથી કરંટ વધારે પસાર થયો. જોયું? અને ફ્રિકવન્સી સેમાં હોય, એસીમાં હોય, એટલે આ બધી એસીની ચર્ચા ચાલે છે, યાદ રાખજો. અને એ જ એસી કરંટને આપણે ફ્રિકવન્સી ઓછી રાખી તો શું થાય? વ્યસ્ત પ્રમાણ છે ને ભાઈ, તમને ઉલટાનો રિએક્ટન્સ કેવો મળે? વધુ મળે. એટલે કે એ એમાંથી આ ઓછી ફ્રિકવન્સીવાળી વસ્તુ હોય એને જવા દેશે નહીં.
એટલે તમને કરંટ કેવો મળશે? ઓછો મળશે. સમજાય? તો હવે તમારે એવી જગ્યા, એવી કોઈ ડિવાઇસ, એવી કોઈ વસ્તુ, ઇલેક્ટ્રોનિક્સની એવી કોઈ આઈટમ કે જ્યાં તમારે હાઈ ફ્રિકવન્સી જવા દેવી છે ઉલટાની અને લો ફ્રિકવન્સીને રોકવી છે, તો ત્યારે શું કરાય ભાઈ કે એમાં કેપેસિટર ધરાવતો પરિપથ રખાય, એટલે એમાંથી ઓછી ફ્રિકવન્સીવાળી વસ્તુ જે રોકાઈ જશે. કેમ? કે એનો અવરોધ વધારે હોય, અને હાઈ ફ્રિકવન્સીવાળી વસ્તુ જેમાંથી આસાનીથી પાસ થશે, ચેક કરો, એટલે એને હાઈ પાસ ફિલ્ટર કહેવાય છે. બરાબર છે? ચલો આને નોટ ડાઉન કરી લો. અહીંયા તમારું આજનું કામ પૂરું થાય છે. બરાબર? જોવો જોઈએ. તો નેક્સ્ટ વિડીયોમાં આને તો આપણે ખાસ રિવાઇઝ કરી બાબત, એક એક વર્ડ, એક એક વર્ડ ટુ વર્ડ આને ખાસ વાંચી લેજો, અને આપણે આગળ વસ્તુ. હવે શું આવશે ભાઈ? બધી પેર્સ આવશે, આરની સાથે એલ, આરની સાથે સી, એલની સાથે સી, આર એલ સી, એ ચાર જોટા પૂરા કરશો. એટલે ટોટલ આમાં સાત વસ્તુ આવે છે, આર એલ સી, આર એલ, આર સી, એલ સી અને આર એલ સી, ત્રણેય. બરાબર છે? તો એ બધી વસ્તુમાંની જરૂર પડશે. અહીંયા જે સાબિતીઓ આવી એવી હવે સાબિતીઓ નહીં આવે, કારણ કે સાબિતી અહીંયા પૂરી થઈ ગઈ છે બધી. આનો ઉપયોગ કરી અને આપણે શું કરશું? બાકીના ચાર બનાવશું. આમ તો આગળથી ઘણું છે, આ તો આ સાત વસ્તુની વાત આવે છે, પાકું છે. તો આરએલમાં, આરએલસીમાં સાબિતીઓ નહીં આવે, આ કન્સેપ્ટનો ડાયરેક્ટ આપણે એમાં ઉપયોગ કરવાના છીએ. બરાબર? તો આને ખાસ વાંચી લેજો. આમાં કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો ખાસ મને ઇન્ફોર્મ કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.